ये मलार जो નામ બોલું તો છેલ્લે નમઃ આવે એટલે તમારે બધાએ નમઃ બોલવાનું છે.
અને એ રીતે તમારે પધરાવવાના, એક એક નામ ઉપર તમારે અક્ષર જે રીતે પધરાવવાના છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી પ્રથમ સંજ્ઞાનામ શ્રી કૃષ્ણાય નમઃ. બધાય વૈષ્ણવ નમઃ બોલવાનું છે મારા પછી, જોરથી બોલવાનું છે. શ્રી કૃષ્ણાય નમઃ, સચ્ચિદાનંદાય નમઃ, નિત્ય લીલા વિનોદ કૃતે નમઃ, સર્વાગમ વિનોદિને નમઃ, લક્ષ્મીશાય નમઃ, લીલાપરાણાય નમઃ, વિષ્ણવે નમઃ, વ્યાસાત્મને નમઃ, સુખમોક્ષદાય નમઃ, વ્યાપી વૈકુંઠદાત્રે નમઃ, શ્રીમદ ભાગવતમાય નમઃ, સુખવાર ભૂતામતી નવે નમઃ, શૈલકાધનિષ્ઠદાય નમઃ, ભક્તિ પ્રવર્તકાય નમઃ. વૈષ્ણવ નમો નો ઉચ્ચારણ નથી થતું, બધા રહેશે. ત્રાત્રે નમઃ, વ્યાસ ચિંતા વિનાશકાય નમઃ, સર્વ સિદ્ધાંત વાદાત્મને નમઃ, નારદાદિ ખિલેષ્ઠદાય નમઃ, અંતરાત્મને નમઃ, ધ્યાન ગમાયાય નમઃ, ભક્તિ રત્ન પ્રતાપકાય નમઃ, મુક્તોપર પુષ્પાય નમઃ, પૂર્ણાસ્મદે નમઃ, મુક્તા નામ પ્રતિવર્ધનાય, આસાન હિતકર્ત્રે નમઃ, માયા હિતકરાય નમઃ, પ્રભવે નમઃ, ઉત્તરાણ પ્રદાતાત્રે નમઃ, બ્રહ્મસ્વ વિનવાકરાય નમઃ, સર્વત પાંડવોપતે નમઃ, પરીક્ષિત શુદ્ધિ કારણાય નમઃ, સર્વવેદેષુ કુટાત્મને નમઃ, ભક્તેક હૃદયંગમાયે નમઃ, કુંતી સ્તુતાયે નમઃ, પ્રસન્નાત્મને નમઃ, પરમાદ ભૂત કાર્ય કૃતે નમઃ, ભીષ્મ મુક્તિ પ્રદાયે નમઃ, સ્વામીનીયે નમઃ, ભક્ત મોહની વાકરાયે નમઃ, સર્વા વસ્તુ સંસેવાયે નમઃ, સમાય નમઃ, સુખહિત પ્રદાયે નમઃ, કૃતકૃતાયે નમઃ. સર્વ સાક્ષીને નમઃ, ભક્ત શ્રી રતિ વર્ધનાય નમઃ, સર્વ સૌભાગ્ય નીલાય નમઃ, પરમાશ્ચર્ય રૂપ ધુજે નમઃ, અનન્ય પુરુષ સ્વામીને નમઃ, દ્વારકા ભાગ્ય ભાજનાય નમઃ, બીજ સંસ્કાર કર્ત્રે નમઃ, પરિશિષ્ટ જ્ઞાન પોષકાય નમઃ, સત્સંગાન હેતવે નમઃ, શ્રી ભાગવત કારણાય નમઃ, પ્રાકૃત દષ્ટ માર્ગાય સકલા ભાવે સ્રોત વાયાય નમઃ, શુદ્ધ ભાવે કીર્તિત વ્યાયાય નમઃ, આત્મવિત્તમે સ્મર્તવ્યાય નમઃ, અનેક માર્ગ કત્રે નમઃ, નાના વિધિ ગતિ પ્રદાય નમઃ, પુરુષાય નમઃ, સકલા ધારાય નમઃ, સત્વે કનીલ આત્મ ભૂવે નમઃ, સુર ધ્યેયાય નમઃ, યોગ ગમયાય નમઃ, ભક્ત્યા ગ્રહાયાય નમઃ, સૂરપ્રિયાય નમઃ, જન્માદિ સાર્થક કૃતયે નમઃ, લીલાકત્રે નમઃ, સંતાય પત્યે નમઃ, આદિ કત્રે નમઃ, તત્વકત્રે નમઃ, સર્વકત્રે નમઃ, વિશારદકાય નમઃ, નાના વાતકત્રે નમઃ, બ્રહ્મ વિભાવકારાય નમઃ, દશ લીલા વિનોદિનીદે નમઃ, નાના સૃષ્ટિ પ્રવર્તકાય નમઃ, અનેક કલ્પકત્રે નમઃ, ઓશી વલ્લભા હી સખી, શ્રી ભાગવત ભગવાન કી જય. વૈષ્ણવ હવે તમે નાળા છડી યોગ્ય સમય સાંભળશે અથવા તો પાઠ કરશે, તેને પ્રાણીઓ નમસ્કાર કરે અને તે સર્વ ભયમાંથી મુક્ત થાય, એવી આપણે સુખદેવજી ભગવાનને પણ વિનંતી કરીએ છીએ કે જે રાજાને
જે રીતે નારાયણ કવચનું પાન કરાવ્યું હતું એવું આપણે કંઈ આપણામાં સામર્થ્ય નથી, પણ એ સુખદેવજી ભગવાનને વિનંતી કરીએ છીએ કે એમને જે ફળ આપ્યો અને ઇન્દ્રને જે ફળ આપ્યો એ જ આપણને ફળ આપે, બસ એ સાથે આપણે એમને બધા નારાયણ ભગવાનમાં અર્પણ કરીએ છીએ. બહુ શ્રી વલ્લભાઈ સકી વૈષ્ણવ અવાજ નથી, એટલે કે આપની વાણી એટલી સરળ
કે બધાને સમજાય જાય, પચી જાય તેવી. દૂધ જેવા શ્વેત એટલે કે પ્રપંચ છલ કપટ રહિત. દુઃખ હરનાર, દુઃખમાં પણ પ્રભુ પાસે કેમ રહેવું તે શીખવનાર. દૂધ જેવા એટલે દૂધમાંથી કથા દ્વારા દહીં બને એટલે કે વૈષ્ણવ બને. માખણ બને એટલે કે બ્રહ્મ સંબંધ બને. ઘી બને એટલે કે સેવા સ્વરૂપને પુષ્ટ કરાવી સેવા કરે. નામ પમાડનાર, નામનો મહિમા મોટો છે એટલે મોટામાં મોટો જે સંકટો જે થાય છે એ ટળી જાય છે. નામ ભવસાગરને તારે છે. નાવિક નૈયા પાર કરાવનાર, નાથ સમ્માન. આજે બસ આટલા આક્ષીને ભગત કૃપાથી આટલા નામો મને આવ્યા, તો મેં એ લખી રાખ્યા. અને જેમ જેમ આપણા દિવસો આગળ વધતા જશે તેમ તેમ ફરીથી ભગત કૃપાથી અને આક્ષીની કૃપાથી વધુ નામો આવશે. તો વધારે સમય ન લેતા આપશ્રીને વિનંતી કરીશ કે આપના શ્રીમુખથી અમને બધાને વિવલ ગીત રસપાન કરાવશો. બોલ શ્રી વલ્લભાની શકી. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયા કૃતકર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોયતા. પ્રભુર નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહં 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 સંશ. Yeah.
श्री यमुने महारानी जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री भागवत भगवान की जय। श्री गोपाल लाल प्यारे की जय। हे गोपाल हरे कृष्ण गोविंद गोविंद हे गोपाल થાય છે, ખૂબ પીડા થાય છે કે અમારા પ્રભુ અમને છોડીને ક્યાં ગયા,
અને નક્કી કરે છે કે અલગ અલગ રહીને દુખી થતા રહીએ એના કરતા કોઈ એક સખીના ઘરમાં મળીએ અને અલગ અલગ મહિનામાં કરેલી પ્રભુની લીલાઓનું ચિંતન કરીએ અને બધી ગોપીઓ એક જગ્યાએ ભેગા મળી છે. કાલે આપણે વિતરણ શ્લોકોનું ગાન પણ કર્યું, પણ એક વસ્તુ યાદ રાખજો, આ કઈ ગોપીઓએ ગાયું છે કે જેને મૂકીને પ્રભુ વનમાં પધાર્યા. તું વારે વારે કહેતો રહીશ કે જ્યારે પણ યુગલ ગીતનું ગાન કરો ને તો ગોપીઓની સામે બેસીને ગાન ન કરતા ગોપીઓની જોડે બેસીને ગાન કરજો. જો એમ સમજશો કે ગોપીઓને છોડીને પ્રભુ પધાર્યા છે અને ગોપીઓ યુગલ ગીત ગાઈને પ્રભુને યાદ કરે છે તો ખાલી દ્રષ્ટા બનીને રહી જશો, પામશો. તો ગોપીઓની સામે બેસીને નહીં, ગોપીઓની જોડે બેસીને ગાન કરીશું. એમ નહીં વિચાર કરીએ કે ગોપીઓને છોડીને પ્રભુ પધાર્યા છે, એમ વિચાર કરીએ કે આપણને છોડીને આપણા પ્રભુ પધાર્યા છે. અને એ ગોપીઓની વેદના ગોપીઓના શબ્દોમાં શબ્દો ભળી જ્યારે આપણને અનુભવ થશે તો જેમ સાંજ પડતા ગોપીઓના પ્રિયતમ પાછા આવે એમ આપણા પણ પ્રભુ પાછા પધારશે. તો કાલ સુધી આપણે કેટલા શ્લોકોનું દર્શન કર્યું? Oh,
પરસ્પર ભેગી મળી છે અને ભેગી મળી અને સૌથી પહેલા વૈશાખ મહિનાની ચૈત્ર મહિનાની લીલાનું દર્શન કર્યું અને ચૈત્ર મહિનાની લીલાનું દર્શન કરતા ગોપીઓએ શું કહ્યું કે વૃંદાવનમાં જઈને પ્રભુએ વેણુનાદ કર્યો અને જ્યારે ચૈત્ર મહિનામાં વેણુનાદ કર્યો તે વેણુનાદ કોણે સાંભળ્યો હતો ચૈત્ર મહિનાની લીલાનું કાલે આપણે દર્શન કર્યું કે જેમાં ગોપીઓ કહે છે કે વૃંદાવનમાં જઈ પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદ સાંભળ્યો દેવતાઓ અને એમની સ્ત્રીઓએ અને એ સાંભળતાની સાથે એમની એવી દશા થઈ ગઈ કે એમના કેશ પાસ ખુલી ગયા, વસ્ત્રો શિથિલ થયા અને પ્રભુને મળવા માટે વ્યાકુળ થઈ ગઈ. અરે ઓર તો ઓર સખી કહે કે દેવ સ્ત્રીઓની આવી દશા થાય તો સમજમાં આવે, પણ જે દેવતાઓ હતા એ પણ પ્રભુના સ્વરૂપના દર્શન કરી એવા મોહિત થઈ ગયા કે પ્રભુને કહી બેઠા કે હે પ્રભુ, આપે અમને દેવતા કેમ બનાયા, એવી કૃપા કરો કે અમે પણ ગોપી બનીને બ્રજમાં ફરે. સખી કહે અરે સખી જો, જ્યારે પ્રભુના દર્શન કરી અને પ્રભુની વેણુનાદનું શ્રવણ કરી એ દેવતાઓની આવી દશા થઈ જાય તો પછી આપણી દશા શું થતી હશે? આપણે તો ગોપીઓ છીએ, સ્ત્રીઓ છીએ, પ્રભુને પ્રેમ કરીએ છીએ, પ્રભુના માટે અમારું હૈયું ધડકી રહ્યું છે. જ્યારે અમે એ જ પ્રભુના દર્શન કરીએ અને એ પ્રભુની વેણુનાદનું શ્રવણ કરીએ તો અમારી શું દશા થતી હશે? આગળ બીજી સખી બેઠી હતી, એને કહ્યું કે બધા તે શું દર્શન કર્યા? ત્યારે ચૈત્ર પછી બીજો મહિનો કયો આવે? હવે આ વૈશાખ મહિનાની લીલાનું વર્ણન કરવા માટે એ ગોપી કહે છે, શું બતાવો, વૈશાખ મહિનો હતો અને મેં પણ પ્રભુની લીલાના દર્શન કર્યા. જો મેં કાલે જ કહ્યું હતું કે આટલી બધી ગોપીઓ એક સાથે મળીને પ્રભુના ગુણગાન ગાઈ રહી છે, દરેકના પ્રિયતમ કોણ છે? એક પ્રભુ. અને એક પ્રભુના ગુણગાન બધી સખી મળીને કરે છે, પણ નથી કોઈને ઈર્ષા કે નથી કોઈને દ્વેષ. એટલે જો દરેક ગોપીએ વિચારી શકે કે આના પર પ્રભુ કૃપા કરી તો આવી જ કૃપા મારા પર કેમ ન થાય, અને આપણે ત્યાં જ ચૂકી જઈએ છીએ. કારણ કે આપણને પ્રભુની કૃપા જોઈતી નથી, આપણને પ્રભુની આવી કૃપા જોઈએ છે. આવી કૃપા એટલે પેલી જેવી એના ઉપર થઈ એવી. અને ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું ને, ઘણી વાર કહું છું કે ક્યાંક હું ગયો હતો અને કોઈ બાળકે મને પૂછ્યું કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે, મેં કહું વાત બિલકુલ ખોટી, એને આઘાત લાગે. અમે તો નાનપણથી પ્રેયર કરતા આવ્યા છીએ કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે, ભગવાન માટે બધા ઇક્વલ છે, ભગવાન માટે બધા સમાન છે. મેં કહું ભગવાન કોઈને પણ ઇક્વલી લવ નથી કરતા, ભગવાન દરેકને યુનિકલી લવ કરે છે. કારણ કે આ દુનિયામાં બધા પ્રભુના માટે યુનિક છે, પણ આપણે ઇક્વલી કૃપા થાય એવી આશા રાખીએ છીએ, અને ઇક્વલી કૃપા થાય એવી આશા રાખીએ છીએ એમાં આપણે ચૂકી જઈએ છીએ. બોલે કેમ? કારણ કે તમે પ્રભુના માટે વિશિષ્ટ છો અને એ પણ પ્રભુના માટે વિશિષ્ટ છે. તો જેવી કૃપા એની ઉપર થઈ, પ્રભુ તમને કોઈ વિશેષ રૂપે કૃપા કરવા માંગે છે, એ કૃપા આપણા ઉપર થઈ પણ રહી છે, પણ આપણને જોઈએ છે કે એના જેવી કૃપા થાય, અને એમાં ને એમાં જે કૃપા આપણી ઉપર થઈ રહી છે એની ઉપર આપણું ધ્યાન પણ જતું નથી. અને એટલા માટે આ જેટલા પણ ગોપીજનો છે ભેગા મળ્યા છે અને ભેગા મળી પ્રભુની કૃપાનું અવગાહન કરી રહી છે, અને કૃપાનું અવગાહન કરતા કરતા કહે અને સખી શું બતાવું, વૈશાખ મહિનો હતો અને વૈશાખ મહિના મેં પ્રભુના દર્શન કર્યા. બોલે કેવી રીતે? બોલે પ્રભુ ચાલતા ચાલતા વૃંદાવનમાં પધારતા હતા અને પ્રભુનું સ્વરૂપ કેવું લાગતું હતું? તો કહે હંત અચિત્રમ અવલાશ્રુ તેરમ હાર હાસ ઉરસી સ્થિર વિદ્ય. જો મેં કહ્યું ને કે વેણુ ગીતની ગોપી કરતા પણ આ યુગલ ગીતની ગોપી જરા અનુભવી છે. કારણ કે વેણુ ગીતની ગોપીને હરી રાસનો અનુભવ નથી, પણ યુગલ ગીતની ગોપીને છે અને અનુભવ છે. એટલા માટે એની દ્રષ્ટિ પણ એટલી સૂક્ષ્મ. પહેલા શ્લોકમાં દ્રષ્ટિ ક્યાં પડી હતી? બોલે પ્રભુના શેનું વર્ણન કર્યું હતું? વામ બાહુ વામ કમોલ, એટલે પ્રભુના મુખારવિંદ ઉપર. અને વૈશાખ મહિનામાં એની દ્રષ્ટિ પડી પ્રભુના વક્ષસ્થલ ઉપર, હૃદય ઉપર. અને જ્યાં હૃદય ઉપર દ્રષ્ટિ પડી, અને સખી શું કહે છે કે જો તો શ્રી
જ્યારે પ્રભુના ઉપર દ્રષ્ટિ પડે છે અને પ્રભુના હૃદય ઉપર દ્રષ્ટિ પડે તો ત્યાં એક સફેદ લકીર મને દેખાય છે. શું દેખાય છે? એક સફેદ રેખા. અને સફેદ રેખા એવી રીતે દેખાય છે કે જાણે પ્રભુએ કોઈ હાર ધારણ કર્યો હોય. અને માટે કહ્યું હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત. મેં જોશો લખેલું છે કે હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત. અને કહેવાય કે ગોપીઓ કહે જ્યારે પ્રભુના હૃદય ઉપર દ્રષ્ટિ કરીએ તો પ્રભુના હૃદયમાં એક સફેદ લકીર છે. ગોપીઓ કે આ સફેદ લકીર શું છે? જો મહાપ્રભુ તેની વ્યાખ્યા કરતા એમ જ કહે છે કે આ પ્રભુના હૃદયમાં આ સફેદ રેખા શું છે, એ તો જ્યારે પ્રભુ જીવની ઉપર કૃપા કરે ત્યારે એનો યથાર્થ અર્થ સમજાય. પણ આપણા આચાર્યો એની વ્યાખ્યા કરે છે અને કહે છે કે હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત, કે પ્રભુના હૃદયમાં જે હાર દેખાય છે સફેદ રંગનો, અને એવો હાર છે કે જેમાં કોઈ દોરી નથી, એવો હાર છે કે જેને અડી ન શકાય. તો પછી કોઈ કહે કે આ સફેદ હાર જેવું દેખાય છે એ શું છે? અહીંયા ગોપીઓ કહે કે હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત. બોલે કેવો હાર છે? કેવો હાર છે? બોલે હાર હાસ. અને હાર હાસ કોને કહેવાય? તો કહેવાય કે આ હાર હાસે જે છે એ જ હાર રૂપે અહીંયા રિફ્લેક્ટ થાય છે. બોલે કેવી રીતે? બોલે પ્રભુનું શયન કેવું છે? બોલે નીલા રંગના નીલમનું જાણે કોઈ અરીસો હોય ને એવું. પ્રભુનું શયન કેવું છે? નીલમના અરીસા. અને નીલમનો જે અરીસો નીલ વર્ણી હોય તેમાં આપણે જોઈએ તેમાં રિફ્લેક્શન થાય કે ન થાય અરીસા? હા કે ના? તો પાડો. એમ પ્રભુ પણ જ્યારે ગણગાન કરતા કરતા વૈશાખ મહિનામાં જ્યારે આમ નીચે જુએ અને મધુર મધુર મુસ્કાન કરે તો પ્રભુની જે દંતાવલીઓ છે, પ્રભુના જે દાંત છે, એનું આખું રિફ્લેક્શન ગોળ હૃદય ઉપર પડે છે. અને સખી કે જો તો ખરા આ કેવું અદ્ભુત લાગી રહ્યું છે. સખી કે આ શું છે? બોલે આ તો હાર હાસ્ય છે. બોલે હાર રૂપી હાસ્ય કેવું હોય? તો મારા પ્રભુ કેવા છે કે જયારે હસે તો એક સાથે ન હસે, પેલા આમ હસે અને પછી મુખ બંધ કરે, હસે મુખ બંધ કરે. તો જેમ હસે ત્યારે દાંતની છાપ અહીંયા પડે, મુખ બંધ કરે પાછું થાય, અને જેમ એક એક પ્રતિબિંબ આપતા મુખ હૃદય ઉપર પડે. અને એવું લાગી રહ્યું છે કે હાર રૂપી હાસ્ય આજે આપે હૃદય ઉપર ધારણ કર્યું છે. અને સખી કહે જો નાના આ હાસ્ય રૂપી હાર નથી, આ પ્રભુના હૃદયમાં શું છે? બોલે આ તો વીજળી છે. વીજળી બોલે કોણ છે? અને વીજળી એટલે આ લક્ષ્મી રેખા. અને કે કેવી રીતે? બોલે પ્રભુનું હૃદય જો, પ્રભુનું હૃદય કેવું લાગે છે કે જાણે જલથી ભરેલું વાદળ હોય એવું. કેવું લાગે છે? અને જલથી ભરેલું વાદળ હોય એવા ઘનશ્યામ પ્રભુનું હૃદય, અને એમાં આ સફેદ લક્ષ્મી રેખા, એવું લાગે છે કે જાણે જલથી ભરેલું વાદળ હોય અને એની ઉપર વીજળીનો ચમકારો થાય. અને કેવું લાગે? બરાબર એવું આજે પ્રભુના હૃદય ઉપર દર્શન થઈ રહ્યા છે. અને જ્યારે પ્રભુ હસે છે તો એ સફેદ સફેદ દાંતોની પ્રતિબિંબ આ હૃદય ઉપર એવું પડે છે કે જાણે કોઈ આકાશમાં દ્રશ્ય જોતા હોઈએ કે વરસાદનો સમય કાળું કાળું વાદળ ભરેલું હોય એમાં વીજળીનો ચમકારો થાય, અને એ જ વખતે એક બગલાઓનો ઝુંડ ઉડી ઉડીને જતું હોય અને કેવું દ્રશ્ય લાગે. એક જલ્દી ભરેલું વાદળ, એની ઉપર વીજળી ચમકી, અને એની ઉપર હંસ અને બગલાનું ઝુંડ ઉડતું ઉડતું જતું હોય સફેદ, બરાબર એવી સફેદ રેખા હાસ્યની આપના મુખારવિંદની આ હૃદય ઉપર દેખાઈ રહી છે. અને માટે તો કહ્યું કે હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત. કહે જુઓ આ પ્રભુનું હાસ્ય કેવું છે? તો કહે કે જે ભાનને પણ ભૂલાવે એને કહેવાય હાસ્ય. પ્રભુનું હાસ્ય કોનું કહેવાય? જેને કહેવાય મુસ્કાન. એટલે જેના દર્શન કર્યા પછી લોક મર્યાદા પણ આપણે ભૂલીએ અને વેદ મર્યાદા પણ ભૂલાવી દે એને કહેવાય મુસ્કાન. અને એટલે ગોપીઓ કહે કે પ્રભુનું હાસ્ય એવું છે કે જેની બરાબરી આ દુનિયામાં કોઈ કરી ન શકે. બહુ વર્ષો પહેલા હું પ્રસંગ કહેતો હતો કે પ્રભુનું હાસ્ય કેવું છે. એવાને કે એકવાર ઠાકોરજી અને બધા ભજભક્તો અને રાધાજી વૃંદાવનમાં રાસ ચોતરાની ઉપર આવ્યા, અને નિત્યનો ક્રમ હતો કે રોજ ત્યાં મળીને બંને રાસ કરતા. પણ આજે ઠાકોરજી એમના સખાઓની સાથે અને રાધાજી એમની સખીઓ સાથે જ્યારે રાસ ચોતરા ઉપર આવ્યા અને પ્રભુ કહે રાધાજી આજે બહુ મોડું થયું છે, ચલો આપણે જલ્દી રાસ પ્રારંભ કરીએ. રાધાજી કે ના પ્રભુ, આજે મારે રાસ નથી કરવો, આજે મારી ઈચ્છા બીજું કઈ છે. પ્રભુ કે રાસ ચોતરામાં આવ્યા અને રાસ નથી કરવો તો શું કરવું છે? રાધાજી કે પ્રભુ રાસ તો રોજ કરીએ છે, પણ આજે મારી ઈચ્છા એવી છે કે મારે આપની સાથે છુપા છુપી રમવી છે.
પ્રભુ કે છુપા છુપી રમવી છે તો ક્યાંક જંગલોમાં ચાલીએ જ્યાં સંતાવાની જગ્યા હોય, જ્યાં ઝાડીઓ હોય, કુંજ નિકુંજો હોય, ત્યાં સંતાવી પણ શકાય. પણ દાદાજી કે ના પ્રભુ, મારો મનોરથ છે કે મારે આપની સાથે છુપા છુપી રમવી છે, પણ એ પણ આ ચોતરાની ઉપર. પ્રભુ કે આ ચોતરામાં સંતાવું ક્યાં? દાદાજી કે આપ જાણો, પણ મારે તો છુપા છુપી રમવી છે અને આ જ ચોતરાની ઉપર, આ રાસ ચોતરાની ઉપર રમવી છે. પ્રભુ કહે પણ આ ચોતરામાં સંતાઈ કેવી રીતે? બોલે આપ જાણો. અને દાદાજી કે પ્રભુ છુપા છુપી રમવા માટે આપણે પ્રારંભ તો કરીશું, પણ મારી ત્રણ શરતો પણ છે. પ્રભુ કે શરતો ઓર છે? બોલે હા. બોલે શરતો કઈ છે? દાદાજી કે પહેલી શરત એ કે સંતાવા માટે આ ચોતરાની બહાર કોઈ જવા નહીં. પ્રભુ કે ચોતરાની બહાર ન જઈએ તો સંતાઈએ ક્યાં? બોલે આપ જાણો. બીજી શરત એ કે એકે એકે યુક્તિ કરી હોય એ યુક્તિ બીજાએ નહીં કરવાની. અને ત્રીજી શરત એ કોઈ પણ સંતાયો હોય એને એક વારમાં ઓળખી લેવાનું કે આ સંતાયો છે. બોલે ઠીક છે દાદાજી કે પેલા પ્રભુ આપણે સંતાવાની મારે ના દાદાજી આપણા સંતાવો. પ્રભુ કે સંતાઈએ ક્યાં? પણ દાદાજી કહ્યું છે કે સંતાવાનું છે અને ચોતરાની બહાર જવાનું નથી, તો કરીએ કેવી રીતે? પ્રભુ યુક્તિ કરી અને કહું છું દાદાજી આવું કરો, એક મિનિટ માટે આ અને આપણી બધી સખીઓ નેત્ર બંધ કરો તો અમે અને અમારા સખાઓ સંતાઈ લેશું. દાદાજી કે પણ પ્રભુ ચોતરાની બહાર નથી જવાનું છે. પ્રભુ કે મંજૂર છે, નેત્ર બંધ તો કરો. અને જ્યાં રાધાજી અને બધી સખીઓએ પોતાના નેત્ર બંધ કર્યા, જ્યાં એક મિનિટની અંદર નેત્ર ખોલ્યા, તો પ્રભુએ એવી લીલા કરી કે એમના જેટલા પણ હજારો સખા હતા એ બધાનું સ્વરૂપ બિલકુલ પોતાની જેમ કરી દીધું. ઓળખી શક્યા નથી એના તો હજારો છે, તો ઓળખવા કઈ રીતે? દાદાજી એવું કરો, હાર માની લો, ના બહુ બેચની થશે. દાદાજી કે ના ના, હું તો ઓળખી ને રહીશ, હું તો જાણીને રહીશ. બોલે કેવી રીતે? રાધાજી યુક્તિ કરી અને કહું, પ્રભુ એવું કરો, આપ અને આપનો બધા સખાઓ એક લાઈનમાં ઉભા થઈ જાઓ. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુ અને બધા સખાઓ જઈને એક લાઈનમાં ઉભા થઈ ગયા. અને રાધાજી ચાલતા ચાલતા પહેલા સ્વરૂપની પાસે આવ્યા અને કહે, જરા પ્રભુ હસીને બતાવો, એ સ્વરૂપ હસ્યા. બીજાની પાસે ગયા, કહે જરા હસીને બતાવો, એ પણ હસ્યા. ત્રીજાની પાસે ગયા, જરા હસીને બતાવો, એ પણ હસ્યા. એમ કરતા કરતા જ્યારે અગિયારમાં સ્વરૂપની પાસે આવ્યા અને કહ્યું હસીને બતાવો, અને જાણે હસ્યા અને રાધાજી મૂર્છિત થઈને ઢળી પડ્યા અને કહે શ્યામ સુંદર બહાર આવી ગયા અને પ્રભુ પણ બંધ થઈ ગયા. પ્રભુ કહે કે મને કોઈ ઓળખી શકે એમ હતા નહીં, કોઈ જાણી ના શકે, તો તમે ઓળખ્યા કેવી રીતે? રાધાજી કહે શ્યામ સુંદર એમાં શું થઈ ગયું? આપના જેવું કોઈ સ્વરૂપ ધારણ કરી શકે, આપના જેવા વસ્ત્ર ધારણ કરી શકે, આપની જેમ કોઈ મુરલી ધરી શકે, આપની જેમ કોઈ મોર મુગુળ ધરી શકે, પણ હે શ્યામ સુંદર આપના જેવું ત્રિભુવન મોહન હાસ્ય કોઈ ક્યાંથી લાવી શકે? એ તો આપનું અનુઠું છે, એ તો આપનું અદ્વિતીય છે. અને એટલા માટે કહ્યું હાર હાસ. આ પ્રભુનું હાસ્ય કેવું છે? બોલે હાર. અને હવે સંતાવાનો વારો હતો રાધાજી. પ્રભુએ કહ્યું કે રાધાજી આપને સંતાવાનો વારો છે, વધુ તો મારાથી ન કહેવાય, પણ આપની શરતો આપને યાદ છે? રાધાજી કે હા યાદ છે. ચોતરાની બહાર નહીં જવાનું, એકે યુક્તિ કરી બીજાય નહીં કરવાની, અને પહેલી વાર ઓળખી લેવાનું. તો સખીઓ રાધાજીને કહેવા લાગી, અરે રાધાજી આપે ત્રણ શરતો કેમ મૂકી દીધી? જો બહાર નહીં જઈએ સંતાઈએ ક્યાં? અને એકે યુક્તિ કરી બીજાય નહીં કરવાની, તો કરીશું શું? અરે ચિંતા ન કરો. પ્રભુને કહ્યું, પ્રભુ એવું કરો, આપ અને આપના સખાઓ બધા એક મિનિટ માટે આંખો બંધ કરો. પ્રભુ કે ચોતરાની બહાર નથી જવું, બોલે યાદ છે. અને પ્રભુ અને બધા સખાઓ એક મિનિટ માટે આંખો બંધ કરી અને રાધાજી સખીઓને ઈશારો કર્યો અને કહ્યું કે જો આસપાસ મોગરાના ઘણા બધા ઝાડ છે અને એમાં મોગરાની ઘણી બધી કલીઓ ઉગેલી છે, બોલે કલીઓ તોડી તોડીને લઈ આવો અને આખા ચોતરા પર અલગ અલગ કલીઓના ઢગલા કરી દો. સખીઓ ભાગતી ભાગતી ગઈ, મોગરાની કલીઓ લઈ આવી અને આખા ચોતરા ઉપર એ કલીઓના અલગ અલગ ઢગલા કર્યા અને રાધાજી ઈશારો કર્યો કે એક એક સખી એક એક ઢગલામાં ઘૂસી જાય. અને બધી સખી એક એક મોગરાની કલીઓના ઢગલામાં ઘૂસી ગઈ. એકમાં રાધાજી ઘૂસી ગયા ને જ્યાં સખાઓ અને પ્રભુએ નેત્ર ખોલ્યા, સખાઓ કહે કૃપાનાથ આપે આપનું આપના જેવું અમારું સ્વરૂપ કરી નાખ્યું હતું, પણ કમથી કમ દેખાતા તો હતા. આ તો આખા ચોતરા ઉપર ખાલી મોગરાની કલીઓના ઢગલા જ ઓળખીશું કેવી રીતે કે પ્રભુ રાધાજી ક્યાં છે?
અને ઓળખી ન શક્યા તો બહુ બેઇજ્જતી થશે. પ્રભુ એવું કરો, હાર માની લઈ લીધી, વધારે બેઇજ્જતી ન. પ્રભુ કે ના, હું ગોતીને લઈશ. બોલે કેવી રીતે? અને પ્રભુ એ આખા ચોતરાની ઉપર ચાલતા 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 પધાર્યા અને એક ચોતરાની પાસે, એક ઢગલાની પાસે આવીને ઉભા થયા અને આવીને કહે, અરે પ્યારીજુ બહાર આ જા. અને ખરેખર રાધાજી એ ઢગલાની અંદર, અને જ્યાં રાધાજી એ ઢગલાની અંદર હતા, બધા ચોંકી ગયા. રાધાજી પણ ચોંકી ગયા કે અમે બધા આ કલિયોના ઢગલાની અંદર હતા, તો આપને ખબર કેવી રીતે પડી કે હું આ ઢગલાની અંદર છું? પ્રભુ કે, અરે રાધાજી એમાં શું થઈ ગયું? જ્યારે હું ચાલતો ચાલતો આખા ચોતરામાં ગયો, મેં જોયું કે દરેક જગ્યાએ આ મોગરાની કલિયોના ઢગલા છે, પણ એક ઢગલાની પાસે આવ્યો અને મેં શું જોયું કે એ ઢગલામાં કોઈ કલી કલી રહી નથી, બધી ખીલીને ફૂલ બની ચૂકી છે. મને લાગ્યું જરૂર રાધાજી આની અંદર હશે, અને રાધાજીનો સ્પર્શ થાય પછી કોઈ કલી કલી ન રહે તો ફૂલ બની જાય. બરાબર એવી રીતે અહીંયા સખીઓ પણ કહે છે કે જો આ પ્રભુ મંદ 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 હાસ કરે છે, એ હાસ્ય શું છે? કારણ કે જલ્દી ભરેલા પ્રભુ છે અને એ મધુર હાસ્યનું પ્રતિબિંબ આપના હૃદય ઉપર પડી રહ્યું છે. અને જો પ્રભુ તો મેઘ જેવા છે, અને મેઘ જેવા છે ને એટલે મારા ધૌંધી કવિ છે ને, ધૌંધી એ તો પ્રભુને થોડું સંભળાવે પણ છે. સાહિત્યમાં કેટલાક અલંકારો એવા છે કે જેમાં પ્રશંસા કરતા કરતા થોડું સંભળાઈ લેવાય, એટલે ખબર ન પડે કે ગુણગાન ગાય છે. એટલા માટે કેટલાક અલંકાર એવા છે કે ધૌંધી શું કહે કે તુમ ઘનસે હો ઘનશ્યામ. શું કહ્યું? તુમ ઘનસે હો ઘનશ્યામ. અને ઘનસે હો ઘનશ્યામ એટલે પ્રભુ આપ તો જલ્દી ભરેલા વાદળ જેવા છો, આપ તો વરસવા વાળા છો, આપ તો અમને ભીંજવવા વાળા છો. અને એમ કહીને પહેલા કહ્યું કે તુમ ઘનસે હો ઘનશ્યામ, પણ પછી કહ્યું ગરજ ગરજ આય પણ અનંત જાય વરસે. એટલે ગરજી ગરજી ને આવો તો અમારી પાસે અને વરસો છો. તો કહે કે આપણા પ્રભુ પણ કેવા છે? બોલે જલ્દી ભરેલા મેઘ જેવા. મેં જલ્દી ભરેલા મેઘ જેવા પ્રભુ છે, એટલા માટે તો અહીંયા કહ્યું કે Yeah.
બોલે હંત ચિત્રમ અવલાશો તેલમ. આ કેવું વિચિત્ર લાગી રહ્યું છે સખી, કે કેમ વિચિત્ર લાગે છે કે જેને ઘણા મોટા મોટા જ્ઞાનીઓ કહે છે કે પ્રભુને કોઈ હાથ નથી, કોઈ પગ નથી, એ તો નિરાકાર છે, એને કોઈ આકાર નથી. હવે જેને કોઈ આકાર નથી એમ જેના માટે જ્ઞાનીઓ કહે છે, પણ એ જ આવું સુંદર સ્વરૂપ ધારણ કરીને અહીંયા વજમાં ખેલી રહ્યા છે. શું આશ્ચર્ય નથી? ઘણા જ્ઞાનીઓ કહે પ્રભુને ન હાથ છે, ન પગ છે, એ તો નિરાકાર છે. જ્યારે ઉદ્ધવજીને પણ ગોપીઓ સાથે સંવાદ થયો અને ઉદ્ધવજી પણ ગોપીઓને કહે કે અરે ગોપીઓ, જેને તમે યાદ કરી કરીને રડો છો એને તો કોઈ હાથ નથી, એને કોઈ પગ નથી, જેને કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, એ તો નિરંજન નિરાકાર છે, તો એનો વિયોગ તમને કેવો કરીને થાય? અને ત્યારે ગોપીઓ કહે ઉદ્ધવ, જેને તમે નિરંજન કહો છો એની આંખોમાં તો અમારી યશોદા મૈયા રોજ અંજન લગાવે છે. અને તમે કહો છો કે એને કોઈ હાથ નથી, એને કોઈ પગ નથી, ચાલતી ચાલતી જઈ અને જે અમારો પીછો કરતા હતા એ જણ કોના હતા, સાકાર ના કે નિરાકાર? અને ગોપીઓ કહે જો આ કેવી વિચિત્રતા, હંત ચિત્રમ અવલાશનું તેદમ. ગોપીઓ કે આ કેવી વિચિત્રતા કે મોટા મોટા જ્ઞાનીઓ જેને નિરાકાર કહે, નિરંજન કહે, એ જ સુંદર આકાર ધારણ કરી આજે વજમાં એવી રીતે લીલા કરી રહ્યા છે કે જાણે કોઈ પેલો મદારી હોય, ખેલ કરવા આવ્યો હોય, ને જ્યાં ડમરું વગાડે કે જ્યાં કોઈ વાજિંત્ર વગાડે અને બધા ભાગતા ભાગતા આવી જાય કે શું બતાવવાના છે, શું બતાવવાના છે, બરાબર એવી રીતે ઠાકોરજી પણ આજે બધાનું મન હરવા માટે, બધાના ચિત્તને હરવા માટે જો કેવું સુંદર સ્વરૂપ ધારણ કરીને અને અહીંયા પધારી રહ્યા છે. અને કહેવાય કે આ પ્રભુનું સ્વરૂપ કેવું છે? એવું ચિત્ર વિચિત્ર વેશ છે કે જેને જોઈને મોટા મોટા જે વિષયીજનો હોય ને એના મન પણ પ્રભુ હરી લે. જો સાધારણ ભક્તો હોય એનું મન હરી લે તો સમજમાં આવે, પણ અમારા પ્રભુનું આ સ્વરૂપ એવું છે કે જે મોટા મોટા વિષયો હોય ને એ વિષયીનું મન પણ આપ હરી લે. અને એટલા માટે ગોપીઓ પ્રભુના વક્ષસ્થળનું વર્ણન કરે છે, કારણ કે પ્રભુનું હૃદય એટલે શું કહેવાય ને કે જ્યારે અલગ અલગ ભાવો પ્રભુની પાસે આવે અને અલગ અલગ ભાવોએ આવીને કહ્યું પ્રભુ અમારે આપની અંદર રહેવું છે, અને સૌથી પહેલા આવ્યો ધર. કોણ આવ્યો? જ્યારે ધર્મ આવ્યો અને એને કહ્યું પ્રભુ મારે તો આપની પાસે રહેવું છે, તો પ્રભુ કેવું કરો મારા હૃદયમાં આવીને વસી જાઓ. અને માટે પ્રભુના હૃદયમાં કોનો વાસ? બોલો તો ખરો. પછી આવ્યો અધર્મ. એ કહે પ્રભુ મારે પણ આપના શિવમાં રહેવું છે, હું ક્યાં જોઉં? પ્રભુ કે મારી પીઠમાં આવીને બેસી જાય. પ્રભુના પીઠમાં સૌથી છેલ્લે આવ્યો લોભ. અને જ્યાં સૌથી છેલ્લે લોભ આવ્યો એ કે પ્રભુ મારે પણ આપની સાથે રહેવું છે, આપની અંદર રહેવું છે, પણ રહેવા માટે જગ્યા આપો. પ્રભુ કે હવે કોઈ જગ્યા વધી નથી, ખાલી મારા અધર રહ્યા છે. પ્રભુ કે ઠીક છે મને ચાલશે. અને અધર આવીને એ લોભ આવીને ક્યાં વસ્યો? પ્રભુના અધરમાં. ને જ્યાં લોભ આવીને વસ્યો પ્રભુના અધરમાં, એટલે પ્રભુ બધી વસ્તુ આપવામાં બહુ ઉદાર, પણ જ્યારે અધરામણતા આપવાની વાત આવે ત્યારે પ્રભુ બહુ લોભી થઈ જાય. અને લોભી એટલા માટે થઈ જાય કે આ લોભનો વાસ છે. અને અહીંયા ગોપીઓ કહે કે પ્રભુના હૃદય ઉપર ધર્મનો વાસ. અને ધર્મનો વાસ એટલે જ્યારે જ્યારે પણ ગોપીજનો યા કોઈ પણ પ્રભુના દર્શન કરવા માટે આવે અને દર્શન કરવા માટે આવે તો દ્રષ્ટિ પ્રભુના હૃદય ઉપર પડે કે ના પડે? દ્રષ્ટિ પ્રભુના હૃદય પર પડે. અને હૃદય પર દ્રષ્ટિ પડે તો ત્યાં કોણ છે? બોલે ધર્મ. અને જ્યારે ધર્મનો અનુભવ આપણને થાય ત્યારે આપણને આપણા ધર્મનું જ્ઞાન થાય કે આપણે કોણ છીએ, આપણે કોના છીએ. અને એટલા માટે તો કહેવામાં ના આવ્યું કે જ્યારે પ્રભુ બિરાજમાન છે, કોઈ પૂછ્યું કે જ્યારે પ્રભુ બિરાજમાન હોય તો પછી પ્રભુ તો આપણું સાચો ધન છે, તો પછી પ્રભુને આટલા મોંઘા મોંઘા આભૂષણો, આટલા મોંઘા મોંઘા હીરા માણેક પન્નાના શિંગાર ધરવામાં કેમ આવે છે? પ્રભુ તો પોતે આપણું ધન છે, તો પછી આપણું ધરવામાં કેમ આવે છે? આસપાસ જાહો જલાલી રાખવામાં કેમ આવે છે? મહાપ્રભુજી કહું એટલા માટે કારણ કે પ્રભુના દર્શન કરવા માટે બધા પ્રકારના ભક્તો આવતા હોય. અને બધા પ્રકારના ભક્તો આવતા હોય તો આસપાસ વૈભવ એટલા માટે રાખવામાં આવે કે જે દેવી જીવ છે ને એની દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ સુધી પડે અને બાકીના તો આસપાસની સજાવટ જોઈને પાછા આવે. ઘણા
ઘણી વાર કહું છું ને, દર્શન કરીને આવે અને કાંઈ દર્શન બહુ જ ઠાકોરજી કયા રંગના વસ્ત્ર ધર્યા હતા? બોલે એ તો ખબર નહીં પણ દર્શન. અચ્છા બતાવો ઠાકોરજી આજે મસ્તક પર શું થયું હતું? બોલે એ તો ખબર નહીં પણ દર્શન. ઘણી વાર દર્શન ખુલ્લા હોય ને મંદિરમાં હવેલીમાં, અને ઘણા દર્શન કરવા આવ્યા હોય ને તો જોઈએ તો આપણને આશ્ચર્ય થાય, જેવા દર્શન ખુલે અને ગોતવા શું આવ્યો છે, દર્શન કરવા કોને આવ્યો છે? આજુબાજુ બધે જ હોય પણ જ્યાં દર્શન કરવા છે ખાલી ત્યાં દ્રષ્ટિ ન જાય. અને ઘણા જીવ તો એવા હોય કે કદાચ સજાવટ કરીને પ્રભુ પધરાયા ન હોય તો એમ જયારે વાંધો નહીં, એ આવીને આસપાસ જોઈએ દર્શન બહુ સરસ થાય, નીકળી જાય. તો કહેવાય કે પ્રભુના હૃદયમાં ધર્મનો વાસ છે, અને ત્યાં પ્રભુ શૃંગાર પણ એટલા માટે ધરે છે કે શૃંગાર ધરેલા હોય તો એ બહાને પણ કોઈ વિષયી જીવ છે ને એને લાગે જો કેવા રત્નો વાળા શિંગાર રહ્યા છે, એનું મન જાય, એનું મન ત્યાં જાય તો પણ પ્રભુ એને ખેંચી લે. કોઈ પસંદ નથી આવતો, ઘણી વાર કહેતો હોઉં છું, પેલો ચોર હતો અને આખા ગામમાં ચોરી કરવા માટે ફર્યો, ક્યાંય એને કંઈ મળ્યું નહીં, અને ક્યાંય મળ્યું નહીં તે જગ્યાએ કથા ચાલતી હતી. વિચાર કર્યો બીજું કંઈ મળ્યું નથી તો બે મિનિટ ત્યાં જઈને બેસું, અને કથામાં બેઠા અને ત્યાં વર્ણન આવ્યું કે આનંદજીનો લાલો જ્યારે સાંજ પડે અને રોજ ગાયો ચરાવીને પાછો આવે, અને ગાયો ચરાવીને પાછો જ્યારે આવે ત્યારે એના મસ્તક ઉપર હીરા માણે પન્નાની અલકાવલી, એના કંઠમાં સુંદર રત્નો જડેલા કંઠાભરણ, એવી સુંદર અલૌકિક રત્નોની માલાઓ, અને એક એક રત્ન એવું કે વેચો તો આખી દુનિયાને ખરીદી લેવાય એવી એની કિંમત. અને આ વર્ણનમાં પેલા ચોરને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો, આખી ગામની વાત આવે, આજે કથા મને ફળી છે. એટલે કે હજી આખી વર્ણન આવશે. એણે કહ્યું કે આ વ્યક્તિ છે કે આવા નાનો બાળક 7 વર્ષનો છોકરો કે એટલા એટલા આવા મોંઘા મોંઘા વસ્ત્ર પહેરીને ફરે છે, બોલે રહે છે ક્યાં? અને કથામાં સાંભળ્યું એ તો નંદગાંવમાં છે. અને જોને ખબર પડી કે હવે આપણું કંઈક થવાનું છે તો નંદગાંવમાં જઈને થવાનું છે. સીધી ટિકિટ કરાવી અને પહોંચ્યો નંદગાંવ, અને જ્યાં વર્ણન સાંભળ્યું હતું કે અહીંયાથી ઠાકોરજી રોજ ગાયો ચડાવીને પાછા આવે છે ત્યાં જઈને ઉભો થઈ ગયો. જ્યાં સાંજ પડી એક એક કરીને ગુવાળિયા આવ્યા, એક એક કરીને ગાયો આવી, પણ જેવું વર્ણન એ સાંભળીને આવ્યું હતું એવી ગાય કે એવા ગુવાળિયા ન દેખાય. વિચાર કરે, મેં તો સાંભળ્યું હતું કે આ જગ્યાએ આવે છે પણ દેખાતો કેમ નથી? હવે રાત થવા આવી, ભૂખ લાગી, તરસ લાગી, વિચાર આવ્યો કે કંઈક પાણી પીવા જાઉં, ભોજન કરવા જાઉં, પણ વિચાર આવ્યો કે હું જો પાણી પીવા ગયો, ભોજન કરવા ગયો અને એ વખતે નંજીનો લાલો અહીંયા આવી ગયો તો મારી બધી મહેનત કાર જશે, બોલે અહીંયા જ નહીં. એમ કરતા કરતા 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. ભૂખ્યો તરસ્યો ઉભો ઉભો પ્રભુની પ્રતીક્ષા કરે છે કે ક્યારે નંદીનો લાલો અહીંયા આવે અને એને હું લૂંટીને પાછો જાઉં. લૂંટવા આવ્યો છે પણ જ્યાં 4-5 દિવસ સુધી પ્રતીક્ષા કરી, ભૂખ્યો તરસ્યો, તરસ પણ લાગે તો બોલે પાણી પીવા જાઉં, વિચાર આવ્યો કે હું ગયો અને એ જ વખતે નંદીનો લાલો આવી ગયો તો મારી મહેનત તો કામી જશે. જ્યાં 4-5 દિવસ થયા, પ્રભુને ચિંતા થવા લાગી કે આ 4-4, 5-5 દિવસથી ભૂખ્યો તરસ્યો મારા દર્શનની કામના કરે છે, ભલે આવ્યો છે મારી સેવા કરવાની, મને લૂંટવા માટે, પણ ગમે તે ભાવે પણ એને મારા દર્શનની કામના તો જાગી, એને મારા દર્શન કરવાની ઈચ્છા તો થઈ, અને જો મારા દર્શન કરવાની કામના લઈને બેઠો છે અને ભૂખ્યો તરસ્યો એને કંઈક થઈ ગયું તો હું પોતાને ક્ષમા નહીં કરી શકું. ને જ્યાં આજે 5મો દિવસ થયો, ને જ્યાં ગોધૂલી વેલા આવી, એનો પ્રતીક્ષા કરતો હતો કે આજે તો નંદીનો લાલો આવશે, આજે તો આવશે, ને ત્યાં જ એવી મોટી મોટી ગાયો આવતી દેખાઈ જેના મસ્તક ઉપર મોરપંખ બાંધેલા છે, એના અંગ ઉપર થાપા આપેલા છે, અને એવી સુંદર ચિત્રકારી કરેલી છે, અને જેના આંચલમાંથી દૂધની ધાર થઈ રહી છે. જ્યારે એવી ગાયોને આવતા જોઈ અને ચોંક્યો, અને આ તો એ જ ગાય છે કે જે ગાય ચરવા માટે નંદીનો લાલો જાય છે. અને ત્યાં જ ગાયોની પાછળ પાછળ આવતા પ્રભુના દર્શન કર્યા, અને પ્રભુએ વિચાર કર્યું કે હું તો વજમાં બહુ શિંગાર ધરતો નથી પણ ખબર નહીં આ ક્યાં વર્ણન સાંભળીને આવ્યો છે, તારા માટે થઈને મારે આ શિંગાર કરીને ફરવું પડશે. અને એવા જ રત્નો આ શિંગાર સુંદર ધારણ કરીને પ્રભુ ગાયો ચડાવીને આવ્યા, અને જ્યાં પ્રભુના દર્શન કર્યા અને પેલો ચોર ચોંક્યો, અરે આ નંદીનો લાલો આવી ગયો, આજે એને લૂંટી લઈશ, આટલા આટલા દિવસ પ્રતીક્ષા કરી આજે તો આવ્યો. પણ જ્યાં પ્રભુના હૃદય ઉપર દ્રષ્ટિ પડી રત્નો જોવા માટે થઈને પણ, જ્યાં રત્નો જોવા માટે થઈને પણ પ્રભુની ઉપર દ્રષ્ટિ પડી, વિચાર કરવા લાગે જો તો ખરા કેટલો સુંદર છે, જો તો ખરા કેટલો સુંદર છે, જ્યારે મંદ મંદ સ્મિત કરે છે ત્યારે કેટલો પ્યારો લાગે છે, કેટલો પ્યારો લાગે છે,
બલાને લૂંટવો તો છે પણ એમ કરો થોડો હજી પાસે આવે તો મન ભરીને જોઈ લો પછી લૂંટી લઈશ. પ્રભુ ઓર પાસે આવે અને ઓર પાસે આવ્યા એ લાગ્યું ના હજી થોડા નજીક આવે ને પછી લૂંટી લઈશ. ત્યાં સુધી મન ભરીને જોવા છે. જ્યાં પ્રભુ ઓર પાસે આવ્યા વિચાર કરે જો પાંચ પાંચ દિવસ તો મેં રાહ જોઈ છે ને જો આ પ્રભુ કેટલા સુંદર છે કેટલા સુંદર છે અને જ્યારે બંધ બંધ હસે છે ત્યારે કેટલા સુંદર લાગે છે. જો એને લૂંટી લઈશ તો હમણાં બાળક છે રડવા લાગશે ને જો આ રડશે તો એના આંખમાં આંસુ જરાય સારા નહીં લાગે. એવું કરીશ કાલે લૂંટી લઈશ. આજે જવા દીધા. બીજો દિવસ થયો પ્રભુ પાછા પધાર્યા અને આજે તો નક્કી કરીને બહુ હતો કે આજે તો પ્રભુને લૂંટી લેવા છે. આજે તો નંદીના લાલને લૂંટી લેવા છે. જ્યાં દર્શન કર્યા લાગ્યું કે ના જુઓ તો ખરા થોડા હજી પાસે આવી જાય મન ભરીને જોઈ લો પછી લૂંટી લેશે. ઓર પાસે આવ્યા તો કે ના લૂંટવા તો છે પણ હજી ઓર નજીક આવી જાય ને પછી લૂંટી લેશે. ઓર પાસે આવ્યા પછી વિચાર કરે ના ના કાલે લૂંટી લેશે. એમ કરતા કરતા ચાર ચાર દિવસ થયા. પ્રભુ વિચાર કરે હવે તારા માટે થઈને મારે ક્યાં સુધી આ ગરમીમાં શિંગાર કરીને ફરવા. અને આજે 14 દિવસ થયો અને પ્રભુ પાછા પધાર્યા અને આજે પેલો કહે આજે તો પ્રભુને લૂંટી જ લેવા છે. પ્રભુ કે આજે પણ આની દાલત ઠીક લાગતી નથી. અને જ્યાં પાંચ વિચાર કરીને હજી થોડા પાસે આવે પછી લૂંટીશ. પ્રભુ ઓર પાસે આવે કે ના હજી એકદમ નજીક આવે તો મન ભરીને જોઈ લો પછી લૂંટીશ. જ્યાં પ્રભુ એકદમ પાસે આવ્યા એને લાગ્યું કે ના ના કાલે લૂંટીશ. પ્રભુ કે હવે કાલ માટે હું લેવાનું નથી. પ્રભુ ચાલતા ચાલતા એની પાસે આવ્યા અને પોતાનો હાર કિંમતી કાઢીને એને આપ્યો અને કહ્યું કે જો તું લૂંટવા માટે આવ્યો છે ને કે હા ભલે લૂંટવા આવ્યો છે તો લે આ હીરાના હાર તને આપું છું. એક એક હીરો એવો કે જેની કિંમત એવી કે તું આખી દુનિયા ખરીદી લે આ લઈ લે. બોલે કે મારે નથી જોઈતું. બોલે કેમ તું તો લૂંટવા માટે આવ્યો છે. બોલે હા તો કેમ જોઈતું નથી. બોલે જોઈતું એટલા માટે નથી કે હું લૂંટેલો છું ભિખારી નથી. કે મને કંઈક આપો ને હું લઈ લઉં. ભગવાન કે ભિખારી નથી તારી સામે ઉભો છું મને લૂંટી લે. પેલો કે આવ્યો હતો તો લૂંટવા માટે પણ મને શું ખબર કે આ નંદજીનો લાલો એટલો મોટો લૂંટેરો નીકળ્યો કે આ લૂંટેરાનું મન પણ આને લૂંટી લીધું. હવે જ્યારે આપને જોઉં છું તેમ જ લાગે કે આપને જોતો રહું જોતો રહું જોતો રહું. ત્યારે આપના દર્શન કરું છું તો નયનોમાંથી અશ્રુ આવવા લાગે છે. આપના દર્શન કરું અને હૃદયમાં અનેક પ્રકારના ભાવો જાગવા લાગે છે. અરે મને શું ખબર જે દુનિયાને લૂંટવા વાળો છે એ પણ જ્યારે એની પાસે જાય અને એનું મન પણ એ લૂંટી લે કેવો હશે. એટલા માટે તો કહું કે આ પ્રભુના વક્ષસ્થળ પર જ્યારે દ્રષ્ટિ પડે અને ધર્મનો અનુભવ થાય અને એટલા માટે તો ગોપીઓ કહે કે જુઓ તો ખરા અમારા પ્રભુ અહીંયા ઉભા છે અને પ્રભુ વજમાં પધાર્યા છે. અને વજમાં પ્રભુ પધાર્યા છે તો શું બનીને પધાર્યા છે એટલે કહ્યું નંદ સુન. શું કહ્યું? અને નંદ સુનું કરીને શું કર્યું કે નંદજીના લાલા બનીને પધાર્યા છે. અને નંદજીના લાલા બનીને પધાર્યા છે અને કેવા પ્રભુ આર્ત જનાનામ નર્મદ કે જેના હૃદયમાં આરતી જાગે જેના હૃદયની અંદર તાપ જાગે એની ઉપર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા છે. ગોપીઓ કહે જો આપણે ત્યાં કેવા આપણા પ્રભુ કેવા છે બોલે નવનીત જેવા. કેવા? માખણ હોય ને અને આપણા પ્રભુ કેવા છે બોલે એ પણ માખણ જેવા છે. અને માખણ નો સ્વભાવ છે કે એની આગળ તાપ આવે તો માખણ પીગળ્યા વિના રહેતું નથી. અને માખણ હજી પીગળ્યું નથી તો માનજો એ તો નવનીત છે પણ સામે તાપ આપણે લાગી ન શકે. જે દિવસે હૃદયમાં તાપ જાગે પ્રભુના દર્શનનો તો એ તો માખણ છે. અને માખણનો સ્વભાવ છે કે એને અગ્નિ બતાવો તો પીગળ્યા વિના રહેશે નહીં. પણ આપણા હૃદયમાં તાપ ન જાગે તો પછી એની કૃપાનો અનુભવ થાય કેમ કરીને. એટલા માટે ગોપીઓ કહે કે જુઓ આ પ્રભુ તો અહીંયા પધાર્યા છે અને આર્ત જ્ઞાનામ નર્મદા છે અને જેના હૃદયની અંદર આરતી છે જેના હૃદયની અંદર તાપ છે જેના હૃદયની અંદર વિયોગ છે કે પ્રભુ કેમ કૃપા ન થાય. ઘણી વખત કહેતો કે જેમ પેલી કન્યા હોય એના લગ્ન થયા હોય અને લગ્ન થયા હોય અને જે પણ કંઈ ખાવાનું આપે એના પતિ ખાઈ લે જે પણ કંઈ વસ્ત્ર આપે એના પતિ પહેરી લે જે પણ કંઈ પીવાનું મૂકે એના પતિ પી લે પણ એક શબ્દ પણ એના પતિ એનાથી બોલે નહીં તો એ કન્યા ક્યાં સુધી સહન કરશે. જે પણ ખાવાનું આપે છે ખાઈ લે છે જે પણ પહેરવાનું કાઢે છે એના પતિ પહેરી લે છે જે પણ મૂકે છે લઈ લે છે પણ એક શબ્દ પણ બોલે નહીં તો એ કન્યા ક્યાંથી સહન કરશે. 15 દિવસ થાય મહિનો થાય 1.5 મહિનો થાય એક ઘડી તો આવશે કે એના પતિના ચરણોમાં પડી જશે અને કહેશે કે ભલે મને વળી લો તમને નારાજગી હોય તો ગુસ્સો કાઢી લો કંઈ પણ કહો પણ કંઈક બોલો તો ખરા.
જ્યારે એક લૌકિક પતિ પણ મહિનો દોઢ મહિનો પણ વાત ન કરે તો આપણાથી સહન ન થાય. વિચાર કરો, આપણા ઘરમાં આપણા પ્રભુ કોઈની ત્યાં 10 વર્ષથી બિરાજે, કોઈની ત્યાં 20 વર્ષથી બિરાજે, કોઈની ત્યાં 30 વર્ષથી બિરાજે. જે પણ આપણે અરોગાઈ અરોગી લે, જે પણ ધારણ કરાય પ્રભુ ધારણ કરી લે, પણ ક્યારે પણ એ તાપ જાગ્યો છે પ્રભુ આજ્ઞા તો કરો, ક્યારે પણ એ તાપ જાગ્યો છે. એક લૌકિક પતિ 15 દિવસ ન બોલે તો પણ સહન ન થાય, અને આપણા અલૌકિક પતિ આટલા સમયથી કદાચ અબોલા લઈને બેઠા હોય અને એની પીડા પણ અનુભવ ન થાય, પછી એની કૃપાનો અનુભવ ક્યાંથી? અને એટલા માટે તો કહ્યું કે આપણા પ્રભુ કેવા છે, બોલે આર્ત જનાનામ ધર્મદમ, જેના હૃદયની અંદર આર્તતા, જેના હૃદયની અંદર દીનતા, જેના હૃદયની અંદર પ્રભુને મળવાનો તાપ છે, એની ઉપર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા છે, અને એની ઉપર કૃપા કરવા માટે પધાર્યા છે. એટલા માટે તો પ્રભુએ આ વૈશાખ મહિનાની અંદર આવું સુંદર સ્વરૂપ ધારણ કરી અને કૂજિત વેણું, પ્રભુએ સુંદર વેણુનાદ કર્યો. હવે જો આ વૈશાખ મહિનો છે, અને વૈશાખ મહિનાની અંદર જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો તો વૈશાખ મહિનાની અંદર કરેલો આ વેણુનાદ કોણે સાંભળ્યો? તો આગળના શ્લોકમાં વર્ણન કરતા કહે છે કે જ્યારે વૈશાખ મહિનાની અંદર પ્રભુએ આવું સુંદર સ્વરૂપ ધારણ કરી, આવું સુંદર સ્વરૂપ ધારણ કરીને પ્રભુએ વેણુનાદ કર્યો, અને વેણુનાદ કોણે સાંભળ્યો એનું વર્ણન કરતા આગળના શ્લોકમાં કહે, પોતાના કમરમાં ખોસેલી વેણુને કાઢી,
અને સુંદર વેણુને અધરો પર અધર અર્પિત કરી અને મંદ મંદ સુંદર વેણુનાદ કરવા લાગ્યો. ને જ્યારે સુંદર વેણુનાદ કર્યો તો ગોપી કહે કે આ વૈશાખ મહિનામાં જે વેણુનાદ પ્રભુએ કર્યો એ વેણુનાદ સાંભળ્યો કોણે, કોના માટે પ્રભુએ વેણુનાદ કર્યો? અને ત્યારે ગોપીઓ કહે કે જ્યારે આ વૈશાખ મહિનામાં પ્રભુએ વેણુનાદ કર્યો તે વેણુનાદ સાંભળ્યો કોણે? બોલે વૃંદશો વ્રજ વૃષા મૃગ ગાઓ. બોલે જે જે બળદો હતા, જે ગાયો હતી અને જે હરણાઓ હતા એ લોકોએ આ પ્રભુનો વેણુનાદનું શ્રવણ કર્યું. હવે જો વર્ણન કરતા બતાવે છે કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો તો આ વૈશાખ મહિનાનો વેણુનાદ કોણે સાંભળ્યો? બોલે બળદ જેટલા હતા એમણે, ગાયો અને હરણાઓ એ બધાએ વેણુનાદનું શ્રવણ કર્યું. બળદ ક્યાં હતા? વ્રજ વૃષાણો, એટલે કે એ પોતાના ઘરમાં ગૌશાળામાં બંધાયેલા હતા. બળદો ક્યાં હતા? ગૌશાળામાં બંધાયેલા હતા. અને ગાયો ક્યાં હતી? બોલે વનમાં ચરવા માટે. બળદો બંધાયેલા હતા અને ગાયો ગઈ હતી ચરવા માટે, પણ જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો તો એ વેણુનાદ ગાયોએ પણ સાંભળ્યો અને બળદે પણ સાંભળ્યો. બળદ કોણ? બદ્ધજી બંધાયેલા હતા. ક્યાં હતા? ગૌશાળામાં બંધાયેલા હતા. અને ગાયો ક્યાં હતી? બોલે મુક્તપણે વિહાર કરતી હતી વનમાં, એટલે કે મુક્તજી. જે બદ્ધ જીવ હતા એમણે પણ વેણુનાદ સાંભળ્યો અને જે મુક્ત હતા એમણે પણ સાંભળ્યો. અને આ ગાયો વેણુનાદ સાંભળતાની સાથે એવી તન્મય થઈ ગઈ, એવી તન્મય થઈ ગઈ કે એ દિશામાં ચાલવા લાગી કે જે દિશામાં પ્રભુ વેણુનાદ કરે છે. અને ગોપી કહે કે આ સંભવ જ નથી. બોલે કેમ? આ દુનિયામાં જેટલા પણ જીવ છે ને એ દરેક જીવના મન અને વૃત્તિ અલગ અલગ. આ જગતમાં જેટલા પણ જીવો છે એ દરેક જીવોની મન અને વૃત્તિ અલગ અલગ, અને મન અને વૃત્તિ અલગ અલગ હોવાને કારણે જ્યાં એક જાય ત્યાં જરૂરી નહીં કે બધા ભેગા પણ જાય. કારણ કે દરેકના ઉદ્દેશ અલગ, દરેકના લક્ષ્ય અલગ, દરેકને પામવાની વસ્તુ અલગ અલગ. તો પણ જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો તો આ ગાયો એટલે કોણ? ગાયો એટલે આપણી ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોના દરેકના વિષય અલગ અલગ, ઇન્દ્રિયોની અવસ્થા અલગ અલગ. પણ જ્યાં પ્રભુએ વેણુનાદ કર્યો અને ગાયો પણ સીધી સીધી એ દિશામાં જવા લાગી કે જ્યાં ભગવાન વેણુ વગાડતા હતા. અને ગાયો માટે શબ્દ વાપર્યો છે તૃણચર. અને તૃણચર કોને કહેવાય? કે આખી દુનિયા જે પ્રભુની પાછળ પાછળ જાય, એ પ્રભુ એ ગાયોની પાછળ જાય તો પણ એ પ્રભુના દર્શન છોડી અને આસપાસના તણખલા ખાવામાં લાગી ગયો. તો આપણી ઇન્દ્રિયો પણ એવી છે, આપણી ઇન્દ્રિયો પણ એવી છે. પણ જ્યાં પ્રભુએ વેણુનાદ કર્યો તો પોતાના બધા વિષયોને છોડી, પોતાની બધી આશક્તિને છોડીને પણ ગાય એ દિશામાં જવા લાગી કે જ્યાં પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે. અને કેવું લાગી રહ્યું છે? અહીંયા ગોપીઓ કહે, જો અમારા પ્રભુ એવા છે કે લૌકિકમાં કોઈ કેટલો પણ વિષયાશક્ત કેમ ન હોય, એકવાર પ્રભુના દર્શન કરે તો દર્શન કરતાની સાથે એની વૃત્તિ અને એની પ્રવૃત્તિ પણ ભગવાનમાં જોડાયા વિના રહેતી નથી. ઘણી વાર પ્રસંગ કહેતો હોઉં છું, ભક્ત માલમમાં પ્રસંગ આવે છે કે એક વ્યક્તિ એટલો બધો વિષયી, એટલો બધો વિષયી કે ગામની કોઈ વેશ્યાના પ્રેમમાં, અને એટલો બધો એ વારાંગણાને પોતે પ્રેમ કરે, એ વિશાને પોતે પ્રેમ કરે કે એને જોયા વિના એ રહી ન શકે. ઘર બાર પરિવાર બધું છોડીને એ વારાંગણાના ઘરમાં પડ્યો રહેતો. આખા ગામના લોકો એની વાતો કરતા, ગામના લોકો એના માટે જેમ તેમ બોલતા. પણ એક વાર થયું એવું કે જેને પ્રેમ કરતો હતો એ વારાંગણા જ્યારે રસ્તામાં બજારમાં થઈને નીકળી, એને લાગ્યું જેને હું પ્રેમ કરું છું એ જઈ રહી છે, અને જો ઉપર તડકો કેટલો છે, અને તડકો છે તો એને કેટલી તકલીફ થશે, એમ વિચાર કરી પેલો વિષયી વ્યક્તિ ભાગતો ભાગતો આવ્યો છત્રી લઈને, અને એને માથે છત્રી મૂકવા દીધી. અને કહેવાય કે એ બજારમાંથી ચાલીને જતી હતી કે ત્યાં એના સગા સંબંધીઓની દુકાનો બધી હતી, અને પેલો વિષયી વ્યક્તિ એના માથે છત્રી મૂકીને ચાલે. પણ પછી વિચાર કર્યો, અરે છત્રી મૂકીને પાછળ ચાલીશ તો એના મુખના દર્શન મને નહીં થાય, અને મારી આશક્તિ તો એના સ્વરૂપમાં એટલી બધી છે કે એનું મુખ જોયા વિના હું રહી ન શકું. અને એ જોઈને એ આગળ આવી ગયો, એના માથે છત્રી મૂકી એનું મુખ જોતા જોતા ઊંધો ઊંધો ચાલવા લાગ્યો. અને આખા ગામમાં લોકો જોવે કહે તો કેવો વિષય વ્યક્તિ છે, જો તો ખરા રસ્તામાં કેટલા ખાડા ટીકરા છે, બધું છે, કદાચ પડશે તો મરી જશે, પણ એટલી શરમ પણ નથી.
કે જ્યાં સગા સંબંધીઓની દુકાનો છે, સગા સંબંધીઓ બેઠા હોય છે, ત્યાં પેલી વારાંગણાને પ્રસન્ન કરવા માટે એના માથે છત્રી મૂકી એનો ચહેરો જોતા જોતા આગળ આગળ ઊંધા ઊંધા ચાલે છે. પણ ત્યાં જ એક સંત અને એનો શિષ્ય ઊભા હતા, અને જ્યારે સંતની દ્રષ્ટિ એ વિષયની ઉપર પડી, એને આંખમાં આંસુ આવી ગયા. એને કહ્યું, ખરેખર આ જીવ તો મારા પ્રભુને લાયક છે. શિષ્યને આઘાત લાગે, શું વાત કરો છો? એવો વિષય વ્યક્તિ કે પેલા વારાંગણા ઉપર એટલો આશક્ત છે કે એના માથે છત્રી મૂકીને ચાલી રહ્યો છે, પણ એનું મુખ જોયા વિના રહી ન શક્યો. તો એના માથે છત્રી મૂકી એનું મુખ જોતા જોતા ઊંધો ઊંધો ચાલી રહ્યો છે. નથી એને કોઈ શરમ, નથી કોઈ એને બીક. અરે, રસ્તામાં મોટા મોટા ખાડા છે, ત્યાં પડશે તો મરી જશે, ચિંતા નથી. ત્યારે એ સંતે કહ્યું કે ખરેખર મારા પ્રભુની સેવા તો કોઈ આવો જ કરી શકે કે જેને એ બીક ન હોય કે દુનિયા શું કહેશે, જેને મૃત્યુની પરવા પણ ન હોય, એ જ પ્રભુની સેવા કરી શકે. આ જીવ છે તો પ્રભુને લાયક, પણ ભટક્યો છે, કેમ પણ કરે. અને એક કોઈ પણ ઉપાય કરીને એકવાર એને મારા પ્રભુની સન્મુખ લઈ આવ. શિષ્ય ગયો, એને કહ્યું કે તો મારા ગુરુ તને યાદ કરે છે, એકવાર તો પ્રભુના દર્શન કરવા માટે આવો. એ કહે કે મને તો હું જ્યારે પ્રેમ કરું છું એના જ મુખમાં મને મારા પ્રભુના દર્શન થઈ જાય છે, અને એને મૂકીને મને ક્યાં આવવાનું નથી મન કે નથી ઈચ્છા. વારે વારે સમજાયો પણ એ ન માન્યો. ત્યારે હારીને થાકીને એ પેલી વારાંગણા પાસે ગયો અને કહ્યું કે જો આ તારા ભૌતિક દેહની અંદર આ એટલો આશક્ત થયો છે, અને ખબર નહીં મારા ગુરુએ આની અંદર શું જોઈ લીધું કે આને યાદ કરે છે, અને મારા ગુરુ કહ્યું છે કે આને એક વાર મારા પ્રભુના સન્મુખ લઈ આવ. હું તો એને સમજાઈ સમજાઈને થાક્યો, પણ એ કહે છે કે એને તો તારામાં જ પ્રભુ દેખાય છે, ને તને છોડીને ક્યાંય જવા તૈયાર નથી. જ્યાં સાંભળ્યું એ વારાંગણાનું મન દવિત થઈ ગયું કે આ હાડ માસના દેહમાં એટલી આશક્તિ, આ હાડ માસના દેહમાં એટલી આશક્તિ કે જ્યારે સ્વયં પ્રભુના દર્શન કરવા માટે બોલાવે છે તો પણ જવા તૈયાર નથી. એ કહે કે આને લાવવાનો એક જ ઉપાય છે, જો હું આવીશ તો જ આ આવી શકશે, તો શું મને એ મંદિરમાં પ્રવેશ મળશે? ગુરુએ કહ્યું, જો તારા થકી આ જીવ પ્રભુની સન્મુખ થતો હોય તો તું પણ આવી શકે છે. અને કહેવાય કે જ્યારે વારાંગણા આજે પ્રભુના દર્શન કરવા માટે મંદિરમાં આવી, પણ પેલો વિષય વ્યક્તિ મંદિર તરફ પીઠ કરી અને આની તરફ મુખ કરતો કરતો ઊંધો ઊંધો ચાલી રહ્યો છે, અને જ્યાં મંદિરના સીડીઓ ઉપર ચડવા લાગી, પેલો પ્રભુ તરફ પીઠ કરી આના તરફ મુખ કરીને ઊંધો ઊંધો ચાલે છે, અને જ્યાં પ્રભુના દર્શન માટે પેલી ઊભી થઈ પેલો પ્રભુ તરફ પીઠ કરીને ઊભો છે. અને વારાંગણાને એટલી ગ્લાની પોતાની ઉપર થઈ, કેટલી ગ્લાની થઈ કે ધિક્કાર છે આ દેહની ઉપર, કે હાડ માસના દેહમાં એટલી બધી આશક્તિ કે જે સૌંદર્યનો નિધિ છે, જે સૌંદર્યનો શોખ છે, એ સામે ઊભા છે અને એની તરફ પીઠ કરીને ઊભો છે. વિચાર કર્યો કે જો પ્રભુ આ જીવ તો ભટકેલો છે, પણ હે પ્રભુ, જો આ જીવને મારે આપની સન્મુખ કરવો હોય તો પ્રભુ મારે આપની તરફ પીઠ કરવી પડશે, પ્રભુ મને ક્ષમા કરજો. અને એમ વિચાર કરી એ વારાંગણા જ્યાં પ્રભુની તરફ પીઠ કરીને ઊભી થઈ ગઈ, અને એનો મુખ જોવા માટે પેલો વિષય સામે આવ્યો, અને જ્યાં સામે આવ્યો અને પેલી વારાંગણા જ્યાં નીચે બેસી ગઈ, અને એની દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ ઉપર પડી, અને જ્યાં પ્રભુના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ પડી, તે ચોધાર આંસુઓથી જોવા લાગે, આંખમાંથી ઉસકેને ઉસકે રડવા લાગ્યો કે હે પ્રભુ, જે સૌંદર્યની તલાશની અંદર હું ક્યાં ક્યાં ભટક્યો, ક્યાં ક્યાં આશક્ત થયો, પણ જ્યારે આપના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ પડી ત્યારે અનુભવ થયો કે જેની તલાશમાં હું હતો, જેની ખોજમાં હું હતો, આજે એ અમારી યાત્રા પૂરી થઈ. અને પ્રભુના સ્વરૂપના દર્શન એવા છે કે એક વાર પણ કોઈ વિષયી પણ આપના દર્શન કરી લે તો પણ એ પોતાના મનની વૃત્તિ, મનની પ્રવૃત્તિ, મનની આશક્તિને પ્રભુમાં જોડી દે છે. જ્યારે આજે પ્રભુએ વર્ણન કર્યો અને ગોપીઓ વર્ણન કરે, જુઓ તો ખરા, આ જેટલા જીવો છે આ બધા જીવો અલગ અલગ વૃત્તિના છે, અલગ અલગ પ્રવૃત્તિના છે, પણ જ્યારે પ્રભુ વર્ણનાદ કરે છે ત્યારે બધા એના સ્વરૂપનું ચિંતન કરી માનો એમાં મગ્ન થઈ ગયા હોય એવી દ્રષ્ટા થઈ જાય છે. અરી સખી, જો તો ખરા, આ ગાયો પ્રભુની વર્ણના સાંભળે છે. બીજી સખી કહેવા લાગી, અરે શું વાત કરે છે, આપણે તો સ્ત્રીઓ છીએ, પ્રભુને પ્રેમ કરીએ છીએ, આપણું હૃદય પ્રભુ માટે ધડકે છે, અને આપણે વેણુનાદનું શ્રવણ કરીએ તો સમજમાં આવે, પણ ગાયો થોડી શ્રવણ કરતી હશે, આ બળદ થોડી શ્રવણ કરતા હશે. સખી કહેવી, સખી તું જાણતી નથી કે જ્યારે જ્યારે પણ પ્રભુ વેણુનાદ કરે છે અને વેણુનાદનું શ્રવણ કરી, કારણ કે આ હરિ છે, અને હરિ કોને કહેવાય, જે આપણું હરિ લે એને હરિ કહેવાય, અને આ તો હરિ છે,
કે જારે જારે પણ વેણુનાદ કરે એ વેણુનાદ કરી આપણું મન પણ હરી લે, આપણી ઇન્દ્રિયો પણ હરી લે, આપણા મનની વૃત્તિઓને પણ હરી લે. ને જો જ્યારે વેણુનાદ કરે છે તો વેણુનાદનું શ્રવણ કરી આ ગાયોની દશા શું થઈ, આ ગાયોને જોઈને લાગી રહ્યું છે કે આ પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરી રહી છે. બોલે કેવી રીતે? કે દંત દૃષ્ટ કવલા ધૃત કરના નિદ્રિતા દિખિત ચિત્ર વિવાસન. કેવું લાગી રહ્યું છે? દંત દ્રષ્ટ કવલા, એ ગાયો અને બળદ કે જેની વૃત્તિ એટલી બધી એ ઘાસમાં હોય, પણ જ્યારે ઘાસ એના મુખમાં હતા, એ ઘાસ પોતે મુખમાં ખાતી હતી, પણ જ્યારે એ વેણુનાદનું શ્રવણ કર્યું અને જેમ હતી એમ ને એમ એ ગાયો અને બળદ થંભી ગયા. અને એવું લાગતું નથી કે જાણે સુતા હોય, એવું લાગ્યું જાણે કોઈ ચિત્ર બનાવેલું હોય. ને ચિત્ર બનાવેલી વસ્તુ જેમ જ્યાં હતી ત્યાંથી હટી ન શકે, બરાબર એવી દશા આ ગાયો અને બળદની પણ થઈ. અને ધૃત કરના પોતાના કાન ઉપર કરી દીધા, અને પોતાના કાન ઉપર કરી અને પડિયા બનાવી, કાનને દોના બનાવી અને પ્રભુની વેણુનાદનું સુધાનું પાન કરે છે. અને જો આ ગાયોને ચિંતા થઈ અને બળદને ચિંતા થઈ કે પ્રભુ વેણુનાદ કરે અને જે રસ અમને આપી રહ્યા છે, અમારા કાન તો ઊભા છે, ને જો ઊભા કાનમાં અમે ઝીલીશું તો રસ વહી જશે. તો કાનને વાળી એને જાણે પડિયા હોય દોના હોય એવા બનાવે છે, અને દોના બનાવી અને પ્રભુની અધર સુધાને ઝીલે છે. કોઈ કહે દોના કેમ બનાવે, તો આ શબ્દ છે દોના, યાની ઇસ વેણુનાદ કો સુનને કે બાદ હમ દો ના રહે એક હો ગયે. એટલે જ્યાં સુધી સાંભળ્યું નથી ત્યાં સુધી બે હતા હું અને મારા પ્રભુ, પણ જ્યારે આ વેણુનાદનું શ્રવણ કર્યું કરતાની સાથે દો ના રહે એટલે દોના બનાવી અને આ વેણુનાદનું શ્રવણ કરે છે. અને કેવું લાગે છે? નિદ્રિતા લિખિત ચિત્ર વિવાસન. જાણે નિદ્રિતા એટલે એવા ગાય અને બળદ સ્થિર થઈ ગયા છે, એવા સ્થિર થઈ ગયા છે જાણે એમના મનના સંકલ્પ અને વિકલ્પ બધા આજ ઘડીએ ચાલ્યા ગયા હોય, અને સંકલ્પ વિકલ્પ ચાલ્યા ગયા હોય, અને જાણે કોઈ ચિત્ર બનાવ્યું હોય અને ચિત્ર બનાવ્યું હોય એવો આકાર આ ગાય અને બળદનો લાગી રહ્યો છે. ગોપીઓ કહે જો તો ખરા, આ બળદ બંધાયેલા હતા એને પણ પ્રભુએ ખેંચી લીધા, અને આ ગાયો જે છૂટી ફરતી હતી મુક્ત હતી એને પણ પ્રભુએ મોહી લીધી. તો આ પ્રભુ કેવા છે કે જે બંધાયેલાને પણ મોહી લે અને મુક્ત હોય એને પણ મોહી લે. અને એટલા માટે તો ગોપીઓ કહે કે જે આ પશુઓને પણ મોહી લે તો એ પ્રભુના દર્શન કરીને અમારી શું દશા થતી હશે. ગોપીઓ કહે કે જે દશા આ ગાયો અને બળદની થાય છે એ દશા અમારી પણ થઈ છે, કારણ કે અમારું મન પણ એ પ્રભુએ મોહી લીધું છે. અને એટલા માટે તો ગોપીઓ પરસ્પર કહે કે જુઓ એ ગાયો અને બળદની આવી દશા થાય તો અમે તો સ્ત્રીઓ છીએ, જ્યારે અમે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીએ તો અમારી શું દશા થતી હશે. એનું વર્ણન કરતા ગોપી કહે
એમ કહે છે કે ગાયો પણ પ્રભુને પ્રેમ કરે છે અને ગાયોને પણ વેણના તૃષ્ણ કરી એ અનુભૂતિ થાય છે કે જે અનુભૂતિ આપણને થાય છે. બોલે હા, જો તો ખરા આ ગાયો જે રીતે નેત્ર બંધ કરી પોતાના કાનોને ઊંચા કરી અને પ્રભુની આ વેણુનાદની અધરસ ધાને ઝીલે છે, એવું લાગે છે કે આ ગાયો સમાધિ લાગી ગઈ છે. જાણે કોઈ હરાવે તો ખબર પણ નથી પડતી કે ક્યાં ઊભી છે. અરે મોટા મોટા યોગીઓને પણ એ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો પેલા આસન સિદ્ધ કરવું પડે, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ઇત્યાદિ. ધારણા ધ્યાન કરે પછી સમાધિ લાગે. અને આ પ્રભુની વેણુનાદનું શ્રવણ કરતા સાથે જુઓ તો ખરા, જ્યાં જ્યાં ગાયો ઊભી હતી માનો એમનું આસન લાગી ગયું. ગાયોનું આ પ્રભુની વેણુનાદનું શ્રવણ કરતાની સાથે જ્યારે એમની શ્વાસો ચાલવા લાગી માનો પ્રાણાયામ થઈ ગયું, માનો પ્રભુના સ્વરૂપનું ચિંતન કર્યું. પ્રત્યાહાર અને ધારણા અને પ્રભુનું ધ્યાન ધરી અને માનો એવી સમાધિની અવસ્થામાં ગાયો આવી ગઈ કે જે અવસ્થા મોટા મોટા યોગીઓને પણ ના મળી શકે. અને આ મહિનાની અંદર ગાયોને પણ પ્રભુનો વિયોગ થયો અને એટલો વિયોગ થયો, એટલો વિયોગ થયો. અને એક તો આ વૈશાખ મહિનો એટલે તાપનો, અને પ્રભુના વિયોગનો તાપ બીજો જાગ્યો ત્યારે એની દશા શું થાય. અને પોતાના તાપને શાંત કરે એટલા માટે ગોપીઓ આ મહિનામાં પ્રભુને ચંદન ધરાવે છે. વૈશાખ મહિનો છે અને જ્યારે અક્ષય તૃતીયા આવે તો કહેવાય અક્ષય તૃતીયા એ એવી લીલા છે કે ઘણી વાર કહેતો હોય ને કે પ્રભુની નિત્ય લીલા કઈ, બોલે દાન લીલા, માન લીલા, ગૌચારણ લીલા અને રાસ લીલા. આ ચાર લીલા એ પ્રભુની નિત્ય. કઈ કઈ ચાર લીલા? દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગૌચારણ. પ્રભુ રોજ દાન માંગે પછી રોજ માન લીલા માંગે. આપણે રોજ મનાવવાનું રોજ ઉઠવાનું કહે આપણે. કેવા પ્રભુ બિરાજતા હતા એનું વર્ણન કરતા સખી કહે છે
આપણા માટે આનો વિષય છે કે અમારા અહીંયાથી અને અમારા અમદાવાદથી ખૂબ જાણીતા લેખક અને ખૂબ મોટિવેશન વિનર એવા વડિયા સાહેબ પણ આવ્યા છે. તો આપણા ક્રમને આગળ વધારીશું કે જે જેઠ મહિનાની અંદર લીલાનું વર્ણન કરતા સખીઓ કહે છે. અહીં સખી શું બતાવો, જયારે પ્રભુ વર્ણનાદ કરતા કરતા જતા હતા અને મેં જોયું કે જેઠ મહિનો છે, જેઠ મહિનામાં પ્રભુ કેવા લાગતા હતા એનું વર્ણન કરતા કહે. પ્રભુ અમારા પ્રભુ અમારા
અને આજે પ્રભુ જો આ મોર પંખ મસ્તક પર ધારણ કરી અને ધીમે ધીમે ચાલતા ચાલતા આવી રહ્યા છે, તો જે મેં કાલે પણ કહ્યું હતું કે આ મોર પંખનો બીજો અર્થ એ પણ થાય કે રાધાજીના નેત્રો. અને એક સખી કે જો આ મોર પંખ ધારણ કરીને પ્રભુ કેમ પધારે છે? બોલે એટલા માટે કે જો પ્રભુ દુનિયાની રક્ષા કરે પણ પ્રભુની રક્ષા માટે રહીને રાધાજી કરે છે. અને પ્રભુની રક્ષા રાધાજી કેવી રીતે કરે છે? જો તમે ભાગવત અનેક વાર સાંભળ્યું છે બરાબર, અને અનેક વાર ભાગવત સાંભળ્યું છે અને એમાં તમે એ પણ જાણો છો કે કંસે જ્યારે ખબર પડી કે મને મારવા વાળો વ્રજમાં પ્રાગટ્ય લઈ ચૂક્યો છે, તો પૂતનાને મોકલી, બકાસુરને મોકલ્યા, અઘાસુરને મોકલ્યા, બધા દૈત્યોને મોકલ્યા. સાંભળ્યું છે ને? તો એવું ક્યારેક તમારા મનમાં વિચાર ના આવ્યો કે બધા રાક્ષસોને પ્રભુએ માર્યા, તો ક્યારેક કંસની પણ ઈચ્છા થઈ હોય કે હું પણ એકવાર જતો આવું? એ આખું રાજ્ય કોનું હતું? એની ઈચ્છા હોય તો જઈ શકે કે ના જઈ શકે? પણ કંસ કેમ ના કર્યું? જ્યારે ખબર હતી કે મારો કાળ છે, જ્યારે ખબર હતી કે કૃષ્ણ અહીંયા રહે છે, અને છેલ્લે કોઈ રાક્ષસો કામમાં ન આવ્યા તો છેલ્લે લેવા માટે અક્રૂરજીને મોકલ્યા પણ પોતે ગયો. આપણને લાગે કંસ કેમ ના ગયો? જો જવાની ઈચ્છા હોય તો જઈ શકતા કે નહીં? તો પ્રાચીન વજના સાહિત્યમાં એક પ્રસંગ મળે છે કે કંસ પણ એકવાર વજમાં ગયો. શું વર્ણન મળે છે? કે જ્યારે વજમાં સ્થાન છે પ્રેમ સરોવર, ત્યાં નિત્ય રાધાજી અને એમની સખીઓ સ્નાન કરવા માટે પધારતા. અને જ્યારે સ્નાન કરવા માટે પધારતા તો કંસના કેટલાક ગુપ્તચરોએ કંસને સમાચાર આપ્યા કે એવી સુંદર કન્યા છે, એવી સુંદર કન્યા છે કે જોતાની સાથે એના સ્વરૂપને આપણે દંગ થઈ જઈએ. તો કંસને વિચાર આવ્યો કે હું પણ એના દર્શન કરવા જાઉં. અને કંસ પણ જ્યારે દર્શન કરવા ગયો અને આજે રાધાજી અને બધી સખીઓ જ્યારે પ્રેમ સરોવરમાં સ્નાન કરવા આવી, સખી કહેવા લાગી, અરે રાધે રાની, આપણે રોજ તો અહીંયા સ્નાન કરવા આવીએ છીએ પણ આજે મેં કંસના ગુપ્તચરોની આસપાસ ફરતા જોયા, જો આપણે સ્નાન કરતા હોઈએ અને કોઈક આવી જવું તો? રાધાજી કે ચિંતા ન કરો, એમણે એક લાકડી લીધી અને પ્રેમ સરોવરની આસપાસ ફરતે એક લકીર બનાવી અને કહ્યું કે જે પણ આ લકીરની અંદર પ્રવેશ કરશે એ સ્ત્રી બની જશે. અને જ્યારે રાધાજી અને સખીઓ સ્નાન કરવા માટે પ્રેમ સરોવરમાં ગયા અને કંસને સમાચાર મળ્યા કે રાધાજી સ્નાન કરવા પધાર્યા છે તો જવ અને હરણ કરીને લઈ જાઉં, એમ વિચાર કરી કંસ ગયો. પછી સૈનિકોને કહો તમે મહારો, હું એકલો જાઉં છું. અને એકલો પ્રવેશ કરવા માટે જ્યાં પ્રેમ સરોવર જવા નીકળ્યો અને જ્યાં રાધાજીની બનાવીની લકીર ઓળંગી અને જ્યાં લકીર ઓળંગી એ કંસ સ્ત્રી બની ગયો. અને જ્યાં સ્ત્રી બની ગયો, રાધાજીને બધી સખીઓ સ્નાન કરીને આવી ને જ્યાં એવી લાંબા પોળી સ્ત્રીને જોઈ બધાને લાગી આ બીજી પૂતના આવી લાગે છે. અને બધી સખીઓ એવો માર્યો અને કહેવાય 6 મહિના સુધી વજમાં રાખી અને એનાથી છાણા છપાયા. હવે રાજા વિનાનું રાજ્ય રહ્યું, રાજા વિના રાજ્ય થયું, બધા ચિંતા કરવા લાગ્યા કે રાજા ગયા કે ગોતતા ગોતતા હવે ખબર પડી કે તો વજમાં અહીંયા રાધાજીને ત્યાં છાણા છાપવાનું કામ કરે છે. બધા આવીને રાધાજીને વિનંતી કરી અને કહ્યું કે આ રાજાના વિનાનું રાજ્ય અસહાય થઈ જશે, આપ આને જેવા હતા એવા કરી દો. રાધાજી કહે કે જેવો હતો એવો તો કરી દઉં પણ કંસ હું જાણું છું કે તું મારા પ્રભુને બહુ શ્રમ આપવાનો છે અને મારા પ્રભુને બહુ તકલીફ આપવાનો છે, માટે આજે તો તને જવા દઉં છું પણ યાદ રાખજે આના પછી જો વજમાં હવે તે પ્રવેશ કર્યો છે તો જો એ સ્ત્રી બનીશ તો 7 જન્મો સુધી સ્ત્રી રહીશ. અને એ દિવસ ને આજનો દિવસ કંસે દરેકને મોકલ્યા પણ પોતે વજમાં જવાની હિંમત કરી નથી. તો કહેવાય કે રાધાજી એ પણ પ્રભુની રક્ષા કરે અને એ પણ રક્ષા કરે છે. માટે સખીઓ કહે કે આ પ્રભુ મસ્તક પર જે મોર પંખ ધારણ કરે છે ને, તે મોર પંખ રૂપે પણ શ્રી રાધાજીનું સ્મરણ પ્રભુ આપ કરે છે અને રાધાજીનું સ્મરણ આપ કરે છે. અને એટલા માટે તો પ્રભુ જો આને ધીમે ધીમે પોતાના સખાઓની સાથે વજમાં પધારે, જયારે સખાઓની સાથે વજમાં પધાર્યા તો પ્રભુ શું કરે છે? બોલે બધા મલદા પરિવહ વિડંબ, ક્યારેક ક્યારેક પોતાના સખાઓની સાથે યુદ્ધ કરી રહ્યા છે. શું કરે છે પ્રભુ? સખાઓની સાથે યુદ્ધ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે યુદ્ધ કેમ કરે છે? તો મહાપ્રભુજી કહે છે કે જ્યારે પ્રભુ પોતાના સખાઓની સાથે ગૌચારણ લીલા કરવા માટે જાય તો એ ગૌચારણની લીલામાં પ્રભુ પોતાના ભક્તોને 10એ 10 રસોનો અનુભવ કરાવે છે. સખાઓની શ્રીંગાર રસ, બહુ સુંદર.
વિભાસ સરસ બહુ સુંદર હા શિંગારસ માધુર્ય આવી હા શાંદસ દાંદસ શાંદસ હા શાંદસ છે આગળ કરુણ રસ એકો રસ કરુણ રસ એ ભગવતી કહે છે આગળ જઈ રહ્યા છે અને એવી સુંદર લતા પતાઓ ખીલેલી છે એવું સુંદર મધુર સંગીત વાગી રહ્યું છે અને પ્રભુ પોતાના સખાઓ સાથે જાય અને કહે ચૂપચાપ ઝાડની પાછળ પ્રભુ સંતાઈ જાય અને ઝાડની પાછળ સંતાઈ પ્રભુ સૌથી પહેલા ચકોર પક્ષીની અવાજમાં અવાજ લગાવે અને મહાપ્રભુજી કહે કે જ્યારે ચકોર પક્ષીની અવાજમાં પ્રભુ અવાજ લગાવે ત્યારે ત્યાં રહેલા સખાઓને શિંગાર રસનો અનુભવ થાય એટલે કેમ એટલે ચકોર ચંદ્રમાની ચાંદીનું ભક્ષણ કરે છે તે પ્રતીક છે શિંગાર રસ ધીમે ધીમે પ્રભુ આગળ જાય પ્રભુ આગળ જાય છે અને એવો આનંદ આવી રહ્યો છે અને જેમ જેમ આગળ ગયા ધીમે ધીમે ચાલતા ચાલતા ત્યાં પ્રભુ એક અનુભવ રસોના કરાવતા કરાવતા પ્રભુ આગળ જઈ રહ્યા છે અને ત્યાં ઝાડી વાવી પ્રભુ સંતાઈ ગયા અને જોરથી સિંહના અને વાઘના વાઘના અવાજમાં ત્યાંથી ચાલતા ચાલતા પ્રભુ આગળ પધાર્યા અને જ્યાં આગળ પધાર્યા તો ત્યાં ગિરાજીની તળેટીમાં બધા આવ્યા અને જ્યાં ગિરાજીની તળેટીમાં બધા આવ્યા તો પ્રભુએ શું જોયું ત્યાં ઘણા બધા મોર નાચી રહ્યા છે અને મોરની સાથે એમની મોરની પણ નાચી રહી છે અને જ્યારે મોરને નાસ્તા ત્યારે મોરને નાસ્તા જોયા અને મોરનીઓને નાસ્તી જોઈ અને એવું સુંદર રીતે મોર કરી રહ્યા છે મોરની એમની આસપાસ મંડરાઈ રહી છે અને બધા સખાઓએ કહ્યું શ્યામ સુંદર આજે કંઈક થઈ જાય પ્રભુ ચાલતા ચાલતા આગળ ગયા અને જેટલા મોરપંખ પડેલા હતા એ મોરપંખ લઈ પોતાની પાછળ ખોસી લીધા અને ઘૂંટણથી ગોલ ગોલ ફરતા ફરતા એવું અદ્ભુત મયુર નૃત્ય કરવા લાગ્યા એવું અદ્ભુત મયુર નૃત્ય કરવા લાગ્યા જેટલી પણ મોરની હતી એ મોરની એના મોર ને છોડી અને આ અદભુત મોર ની આસપાસ મંડરાવા લાગી એ જોઈને અને બધા સખાઓને જોરથી હસવું આવી ગયું અને એમને હાસ્ય રસ્તો અનુભવ ચાલતા ચાલતા આગળ વધાર્યા અને હવે પ્રભુ સખાઓની સાથે યુદ્ધ કરે છે યુદ્ધ કરી અને વીરસનો અનુભવ કરાવે છે ચાલતા ચાલતા આગળ વધાર્યા સખાઓ ને પ્રભુ કહે મને બહુ નિંદર આવે છે સખાઓ બેઠા એમના ખોળામાં મસ્તક રાખી પ્રભુ પહોળ્યા અને શરાનો હિ શાંતેવ ભવતી જે સુઈ જાય શાંત થાય પ્રભુ જયારે પહોળી ગયા શાંત રસનો અનુભવ થયો પણ જયારે તાવજી હતા એમને તો પ્રભુ મને પણ બહુ થાક લાગ્યો છે ભગવાન કે દાદા આ પહોળો હું આપની ચરણ સેવા કરું છું તો દાઉજીને પડાવી જ્યારે પ્રભુ એમની ચરણ સેવા કરે તો ગોપીઓ અને સખાઓને ન ગમ્યું કે અમારા આરાધ્ય છે એ કોઈની સેવા કરે અને આ જોયું તો વિભસ્ત રસનો અનુભવ થયો અને જ્યારે પ્રભુ પોતે પડ્યા બધા પંખો કરવા લાગ્યા એમને દાસ રસનો અનુભવ થયો એમ દસે દસ રસોનો અનુભવ પ્રભુએ પોતાના જીવોને કરાવ્યો પોતાના સખાઓને કરાવ્યો અને એમના મનોરત પૂરા કરતા કરતા ભગવાન આ વનમાં આગળ પધારી રહ્યા છે અને ગોપી કહે જુઓ તો ખરા આ પ્રભુએ કેશમાં જુડો બાંધ્યો છે
અને જોડો બાંધી એમાં ઘણા બધા પુષ્પને ખોસી લીધા છે અને એ પથ્થરોની ચિત્રાવલી આપના મુખારવિંદ ઉપર કરી છે. કેવું અદ્ભુત સ્વરૂપ લાગતું હશે, કારણ કે આ પુષ્પ ઉગે છે પણ ક્યાં? બોલે વનમાં. ચિત્રાવલીના જે પથ્થરો છે એ ક્યાં છે? બોલે પણ વનમાં. આ મોરપંખ છે એ પણ ક્યાં? બોલે વનમાં. અને આજે વનના જીવો ઉપર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા હોય એવી રીતે પ્રભુ આજે પધાર્યા છે અને એ જ વર્ણન કરતા કહી રહ્યા છે. પણ ઇન્દ્રિયો માને છે,
વારે વારે ઇન્દ્રિયોને વાળવાનો પ્રયત્ન કરીએ, પ્રભુનું નામ લે, પ્રભુનું સત્સંગ કર, પ્રભુનું આ કર એ કર, પણ જ્યારે જ્યારે પણ લાકડી રૂપી નિયમ બતાવીએ ત્યારે ઇન્દ્રિયો વળે, પણ જ્યાં લાકડીઓ હટે ત્યાં ઇન્દ્રિયો જેવી હતી. ઇન્દ્રિયો જેવી હતી એવી થઈ જાય, અને ઇન્દ્રિયો જેવી હતી એવી થઈ જાય તો પછી એનો અસર ના આવે. પણ ભગવાન કહે કે આ ઇન્દ્રિયોને વાળવી છે તો જ્યારે એમને પ્રેમ મળશે, કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે જ્યાં રસ મળે ત્યાં ઇન્દ્રિયો જોડાય. આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે જ્યાં એની પ્રીતિ થાય ત્યાં એને કંઈ કહેવું ન પડે, એ સહજ કરવાનું. હું ઘણી વાર કહેતો, ઘણી વાર મેં કીધું છે, મારું વચનનું એક્ઝામ્પલ છોકરીનું કે જે એના ઘરમાં રહેતી હતી, એની મા એને કહે કે તું રસોઈ બનાવતા શીખ, રસોઈ બનાવતા શીખ, કાલ તારા લગ્ન થશે, શું કરીશ? કે ના, મને શોખ જ નથી. વારે વારે એની મા કહે કે રસોઈ બનાવતા શીખ, તું સાથે તે શું કરીશ? પણ શીખે જ નહીં. અને બીજો એનો સ્વભાવ હતો, એને દહીં વિના ન ચાલે. એની માએ બહુ કે બેટા દહીં ન ખા, તબિયત બગડશે, આટલું દહીં ન ખવાય, પણ કે દહીં વિના જમું. એને માને ત્યાં 20-22-23 વર્ષ સુધી રહી. એની મા એક દિવસ એવો ગયો નહીં હોય કે એને કીધું ના હોય કે રસોઈ શીખ ન શીખી. એને કહે કે દહીં ખાવાનું ઓછું કરો છો, તો ન કર્યું. હવે એના લગ્ન થયા અને એની સાથે લગ્ન થયા કે જેને બહુ પ્રેમ કરતી. અને લગ્ન થયાના પહેલા દિવસે એણે પૂછ્યું એના પતિને કે તમને શેનો શોખ? એના પતિ કે મને તો નવી નવી વસ્તુ ખાવા પીવાનો બહુ શોખ. તને બતા, તને શું નામ બનાવતા આવડે? અને પેલી એવી મૂંઝાઈ, એવી મૂંઝાઈ કે જેની સાથે મને પ્રેમ થયો છે, જેને મેં પ્રેમ કર્યો છે, એને આ ભોજનનો બહુ શોખ અને મને તો કંઈ આવડતું નથી. અને કેવા એ દિવસે પોતાની ફ્રેન્ડને ઘેર ગઈ અને કહે આની રેસીપી મને બતાવો, આની રેસીપી મને બતાવો, અને કેટલાય રેસીપીના બધા બુક્સ ખરીદીને લાવી અને ઘરમાં આવીને એ દિવસે એને રસોઈ બનાવવાનો પ્રયત્ન ચાલુ કર્યો. વિચાર કરો, એની માં આટલા વર્ષ સુધી એને કહેતી રહી ન કર્યું, પણ જ્યાં પ્રેમ થયો ત્યાં કહેવું ન પડ્યું. પોતાના પ્રિયને સુખ આપવા માટે જીવ સ્વતઃ કરવા લાગ્યો. જાય દોઢ વર્ષ પછી એને બાળક થયું અને બાળકને બહુ શરદી, કફ, તાવ થયો. ડોક્ટર જોવા માટે આવ્યા. એને કહ્યું કે બાળક નાનું છે, બહુ શરદી અને કફ થઈ ગઈ છે અને હમણાં તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, તો જો આને સ્વસ્થ કરવું હોય તો તમે જો દહીં ખાતા હો તો ખાતા નહીં. અને એની માએ આટલા વર્ષ કર્યું ન છૂટ્યું, પણ જ્યાં ખબર પડી કે જેની સાથે મારો પ્રેમ છે, મારું બાળક, એને કંઈક થઈ ગયું હતું અને એ દિવસે દહીં પણ છોડી દીધું. વિચાર કરો, એની માએ લાકડી આટલા ટાઈમ સુધી બતાવી પણ આ ઇન્દ્રિયો વળી, પણ જે આ વાંસળી સંભળાઈ ત્યાં ઇન્દ્રિયો સહજ રીતે. તો જ્યારે આપણે ફોર્સ કરીને આ ઇન્દ્રિયોને વાળવાનો પ્રયત્ન કરીએ છીએ તો ઇન્દ્રિયો વળતી નથી, પણ જ્યારે એને રસ મળે છે, એને જ્યાં પ્રીતિ થાય છે ત્યાં સહજ રીતે બધું એને અનુકૂળ થવા લાગે. અને કહેવાય કે જો હું વાંસળી વગાડીને મારા ગોપીઓને, મારી ગાયોને મારી પાસે બોલાવો, અને આ જેઠ મહિનાની અંદર ભગવાને હવે વાંસળી વગાડી છે. આપણે કહું ને, યુગલ ગીતના દરેક શ્લોકમાં શું આવે છે? પહેલા શ્લોકમાં પ્રભુએ વાંસળી વગાડી, અને બીજા શ્લોકમાં કોના માટે વગાડી? તો આ વર્ણન આપણે સાંભળ્યું, જેઠ મહિનામાં પ્રભુએ વાંસળી વગાડી છે, પણ આ વાંસળી કોના માટે વગાડી છે? તો કહેવાય કે એ ગાયોને બોલાવવા માટે. બહુ ધ્યાનથી સાંભળજો, પ્રભુની કેટલીક ગાયો એવી હતી કે જે ગાયોના નામ નદીના નામ પરથી હતા. કોના પરથી? અને એ નદીના નામ વાળી ગાયોને જ્યારે પ્રભુએ વેણનાદ કરી, એ ગાયના નામ લઈ લઈ એમને બોલાવી, તો આ વેણનાદ સાંભળ્યું કોણે? સરિતાઓએ. અને કેવી રીતે? એનું વર્ણન આપણે સાંભળીએ આગળના શ્લોકમાં, જ્યાં પ્રભુ કહી રહ્યા છે, ગોપીઓ કહે છે, તો ખરા આ જેઠ મહિનામાં ચાલતા ચાલતા જ્યારે ભગવાને વેણનાદ કર્યો અને વેણનાદનું શ્રવણ કોણે કર્યું? એનું વર્ણન કરતા કહે, Oh,
આ જેઠ મહિનાની અંદર જ્યારે ભગવાને વેણુનાદ કર્યો તો આ જેઠ મહિનાની અંદર કરેલો વેણુનાદ શ્રવણ કોણે કર્યો? અને જ્યારે જેઠ મહિનાના વેણુનાદની વાત કરી તો ભગવાન ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ પધાર્યા. જ્યારે પાછા જવાનો સમય થયો અને કેટલી ગાયો એટલી દૂર ચાલી ગઈ હતી, એટલી દૂર ચાલી ગઈ હતી કે ભગવાને કહ્યું કે ઓર કોઈનાથી આ દૂર ગયેલી ગાયો પાછી નહીં આવે, મારે પોતે એમને બોલાવવી પડશે. અને એમ વિચાર કરી ભગવાને પોતાના અધરો ઉપર મુરલી પધરાવી અને કેટલીક ગાયો જે દૂર ગઈ હતી એ ગાયો એવી હતી કે જેમના નામ નદીઓના નામ ઉપરથી હતા. કોના નામ પરથી? અને ભગવાને વેણુનાદ કરી અને એ ગાયોને પોકારી અને ગાયોને નાદુ જાણે પ્રભુ અમારું નામ લઈને બોલાવે છે, હે ગંગે, હે યમને, હે સરસ્વતી, હે કાલે. અને ભગવાને એવી રીતે વેણુનાદ કરીને એક એક ગાયોને કે જેના નામ નદીના નામ પરથી હતા અને પ્રભુએ પોકાર્યું તો આ વેણુનાદ શ્રવણ કોણે કર્યો? બોલે બધી નદીઓએ શ્રવણ કર્યો. કોણે કર્યો? અને કહેવાય કે જ્યારે પ્રભુએ એ નદીઓના નામવાળી ગાયોને બોલાવી અને દરેક નદીઓને એમ લાગ્યું કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે. અને જ્યાં પ્રભુના મુખે પોતાનું નામ સાંભળ્યું તો જે નદીઓ વહેતી હતી તરહી ભગ્ન ગતરયા સરિતઃ, અને જે નદીઓ વહેતી હતી એમની ગતિ ભગ્ન થઈ ગઈ, ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગઈ અને સ્થિર થઈને પ્રભુની વેણુનાદનું શ્રવણ કરવા લાગી. ગોપી કહે, અરે આ વાત કેમ કરીને હોઈ શકે? એ નદીઓ કોઈ સ્ત્રી થોડી છે કે પ્રભુને પ્રેમ કરી શકે. અરે પ્રેમ કરવા માટે તો પણ નદીઓ પાસે હૃદય ક્યાં છે? તો એમ કહે છે કે પોતાનું નામ પ્રભુના મુખથી સાંભળી નદીઓ પણ રોકાઈ ગઈ, પ્રભુના દર્શન કરવા લાગી. અરે નદીઓ પ્રભુને પ્રેમ કેમ કરીને કરી શકે? એની પાસે તો પ્રેમ કરવા માટે હૃદય જ નથી. ત્યારે સખી કે જો દર્શન કર, પોતાનું નામ પ્રભુના મુખથી સાંભળતાની સાથે એ બધી નદીઓમાં એક સાથે હજારો કમળ ખીલી ગયા. અને કહેવાય કે આ કમળ બીજું કાંઈ નહીં, એ નદીઓનું પ્રગટેલું એમનું હૃદય છે, હૃદય કમળ છે. અને હજારો કમળ ખીલવીને એ નદીઓ પ્રભુને કહી રહી છે કે હે પ્રભુ, આપના મુખથી અમારું નામ સાંભળી અમે આપને મળવા માટે વ્યાકુળ છીએ. સખીઓ કહે, એમ કેમ બની શકે? આ નદીઓને પ્રભુ કેમ પ્રેમ કરી શકે અને નદીઓ પ્રભુને કેવી રીતે પ્રેમ કરી શકે? ત્યારે કહે કે જો આ જેટલી પણ નદીઓ છે ને એ બધી નદીઓ જાય છે કઈ તરફ? કોને મળવા માટે? સાગરને મળવા માટે. આ જેટલી પણ સરિતાઓ છે, જેટલી પણ નદીઓ છે, એ બધી નદીઓ જાય છે સાગરને મળવા માટે. ત્યારે સખી કે અરે સખી, એ સાગરને મળવા જતી નથી પણ સાગરના મધ્યમાં પોળેલા નારાયણને મળવા જાય છે. કોને મળવા જાય છે? બોલે નારાયણને મળવા જાય છે. પણ જ્યારે એ નદીઓએ જોયું કે જેને મળવા માટે અમે સાગર તરફ જતી હતી પણ એ જ એના દર્શન અમને અહીંયા વૃંદાવનમાં થઈ ગયા, હવે એને છોડીને અમે ક્યાં જઈએ? પ્રભુના દર્શન કરવા માત્રથી અમારી યાત્રા આજે શાંત થઈ ગઈ, પ્રભુના દર્શન કરવા માત્રથી અમારા અવાગમનનો ફેરો આજે ટળી ગયો. ગોપીઓ કહે, જો તો ખરા આ સરિતા કેટલી પીડા અનુભવ કરે? બોલે કેમ? બોલે હિમાલયમાંથી વહેતી વહેતી આવે, કેટલી વાર પથ્થરો ઉપર પડે, કેટલી વાર ઝરણાઓના રૂપમાં મોટા મોટા જંગલોમાં જાય, કેવા કેવા રસ્તાથી પસાર કરે, પાછી સાગરમાં મળે, સાગરમાં મળી પાછી ખાલી થઈ જાય અને એ જળ વાદળ લઈને ફરી વરસાવે પર્વતો ઉપર અને મીઠું બની પાછું વહેતું વહેતું આવે. તો આ નદીઓની યાત્રા જે સતત સરતી રહે એને કહેવાય સરિતા. જેની યાત્રા ક્યારે થંભતી નથી અને જેની યાત્રા ક્યારે થંભતી નથી તેનું મન પણ બહુ અશાંત રહે. જેની યાત્રા થંભતી નથી તેના મનમાં ક્યારે શાંતિ ન હોય, કારણ કે આ સરિતાઓની યાત્રા પહેલા કહેવાય ને પ્રકૃતિ, એમાંથી વિકૃતિ, પાછી સાગરમાં મળે, પાછી આવે પર્વત ઉપર, પાછી મળે સમુદ્રમાં. અને આ યાત્રા ચાલતી હોવાને કારણે એને ક્યારે પણ શાંતિ નથી મળતી. પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા અને પ્રભુનું નામ, પોતાનું નામ પ્રભુના મુખે સાંભળ્યું, એ નદીઓ સહન ન કરી શકી. નદીઓના હૃદયમાં એવો આનંદ આવી ગયો, એટલો બધો પ્રેમ આવી ગયો, વિચાર કરવા લાગી કે જુઓ અમારી તો આ યાત્રા ક્યારે પણ અટકે એમ નથી. પણ આજે પ્રભુએ કૃપા કરી અમારું નામ પોતે લીધું, પ્રભુએ કૃપા કરી અમને બોલાવ્યા, પ્રભુએ કૃપા કરી અને અમને યાદ કર્યા. અને એમ કરતાની સાથે જ
એ નદીઓ વ્યાકુળ થઈ ગઈ, પ્રભુને મળવા માટે ગાઈ ગઈ, અને જે એમની અવાગમનની પ્રક્રિયા ચાલતી હતી એ માનો પ્રક્રિયા અટકી ગઈ અને પ્રભુને જોવા લાગી. નદી કયા કેમ બની શકે? નદીઓ કેમ કરીને પ્રભુને પ્રેમ કરી શકે? નદીઓ કેમ કરીને પ્રભુની થઈ શકે? તો કહે કે જુઓ, આ નદીઓએ જ્યારે સાંભળ્યું કે અમારા પ્રભુ અમારું નામ લઈ રહ્યા છે, અને નદીઓ એવી વ્યાકુળ થઈ ગઈ કે અમે તો જો સતત સરતા રહીએ છીએ, સતત વહેતા રહીએ છીએ, પણ આજે પ્રભુએ અમને યાદ કર્યા, આજે પ્રભુએ અમારું નામ લીધું, અને અજાણે પણ પ્રભુના મુક્તિ પોતાનું નામ જાણે કે નદીઓએ સાંભળ્યું, એની ગતિ અટકી ગઈ અને નદીના જળમાં જોડ જોડથી લહેરો ઉઠવા લાગી. સખી કે જો નદીઓની દશા જો, જ્યારે પ્રભુએ એમનું નામ લીધું અને જો નદીઓની શું દશા થઈ, નદીઓની અંદર લહેરો ઉઠી રહી છે, અને લહેરો કેમ ઉઠી રહી છે? ત્યારે કહેવાય કે જ્યારે પ્રભુએ એમને પોકારે, એમનું નામ લીધું, ત્યારે નદીઓને લાગ્યું કે અમે પ્રભુને મળવા માટે જઈએ, નદીઓને લાગ્યું કે અમે પ્રભુના થઈ જઈએ, અને એમ વિચાર કરી નદીઓ પ્રભુને મળવા માટે જવાનો પ્રયત્ન તો કર્યો, પણ નદીઓ પ્રભુને મળી ન શકી. સખી કે શા માટે ન મળી શકી? જે નદીઓનું નામ પ્રભુએ પોતે લીધું, પોતાના મુક્તિ લીધું, તો પણ એ નદીઓ પ્રભુની પાસે જઈ કેમ ન શકી? એ પ્રભુને મળી કેમ ન શકી? ત્યારે સખી કહે કે જો એ નદીઓની દશા પણ એવી જ થઈ જેવી દશા આપણી છે. એટલે શું? આ નદીઓને જ્યારે પ્રભુએ એમનું નામ લઈને પોકાર્યો અને નદી એવી રાજી થઈ ગઈ કે પ્રભુએ અમારું નામ લીધું, પ્રભુ ભારો અમે આપની પાસે આવીએ છીએ, પ્રભુ ભારો અમને મૂકીને ન જાઓ, અમે આપની પાસે આવીએ છીએ, એમ વિચાર કરી નદીઓ પ્રભુની પાસે જવાનો પ્રયત્ન તો કર્યો, પણ આસપાસ રહેલા ઘાટ એટલા મોટા હતા કે ઓળંગીને નદીઓ એમની પાસે જઈ ન શકી. અને અહીંયા ગોપીઓ કહે છે કે જુઓ, જેવી રીતે સરિતા પોતાનો ઘાટ ઓળંગી પ્રભુ પાસે જઈ ન શકી, એમ ગોપીઓ કહે પ્રભુ આપણને પણ પોકારે છે, પણ આપણી આસપાસ પણ આ સંસારના ઘાટ આપણે એટલા મોટા ઉભા કરી દીધા છે કે એને ઓળંગીને આપણે પણ પ્રભુની પાસે જઈ શકતા નથી. હજારો વાર વિચાર કરીએ કે આ બધું છોડીને પ્રભુની પાસે જઈએ, પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુની સેવા કરીએ, વિચાર તો કરીએ છીએ, પણ આ ઘાટ એટલા મોટા આપણે પોતે ઉભા કરી દીધા છે કે આ ઘાટને આપણે ઓળંગી શકતા નથી, આ ઘાટની પાર જઈ શકતા નથી. આ સંસારની આશક્તિ એટલી બધી દૃઢ કરી દીધી છે કે આ શક્તિ છૂટી શકતી નથી. આ મારું પરિવાર, મારું ઘર, મારું મકાન નથી આવતું. કે જ્યારે નારદજી ગયા પ્રભુની પાસે અને કહ્યું કે પ્રભુ આપના આ ધામમાં કોઈ દેખાતું નથી, લોકોએ સત્કાર કરવાના બંધ કરી દીધા છે. કે શું? કે ના, સત્કાર તો કરે છે, પણ મારા ધામમાં કોઈ આવા તૈયાર નથી. નારદજી કહે છે શું વાત કરો છો, પ્રભુ આપના ધામમાં આવવા માટે બધા કરશે, અરે આપ કહેતા હો તો હું કોઈ લઈને આવું, પ્રભુ કે પ્રયત્ન કરો. નારદજી ગયા એક ઘરમાં અને શું જોયું કે છોકરો બહુ કંટાળેલો હતો અને બહુ ત્રાસેલો હતો જીવનથી. એને કહ્યું કે તારે પ્રભુના ધામમાં આવવું છે? બોલે મારે ચોક્કસ આવવું છે, જીવનથી બહુ કંટાળેલો છું, પણ મારે પોતાની જાતને સાબિત કરવી છે. હમણે સારું હું સ્ટડી કર્યું છે, મારું રિઝલ્ટ આવે એના પર ખબર પડે કે મારે શું કરવું છે. મારું રિઝલ્ટ આવે તમે પછી આવો, જો સારું ન આવ્યું તો ભેગું આવે. અને જ્યાં એનું રિઝલ્ટ આવ્યું અને બહુ સારા માર્કથી પાસ થયો અને બોર્ડમાં પહેલો નંબર આવ્યો, નારદજી કે તે કહ્યું હતું કે રિઝલ્ટ આવી જાય પછી આવીશ, હવે તારું રિઝલ્ટ આવી ગયું છે, હવે આવું છે. બોલે રિઝલ્ટ તો સારું આવ્યું છે, પણ મારી વર્ષોની ઈચ્છા હતી કે હું મેડિકલમાં એડમિશન લઉં, એક વાર મારું મેડિકલમાં એડમિશન મળી જાય પછી તમે આવો. હવે મેડિકલમાં એડમિશન મળી ગયું. પાછળ નારદજી આવ્યા કે જો હવે એડમિશન મળી ગયું, હવે તો ચા લેકિન આવું તો છે, પણ શું કરવું, મેડિકલમાં એડમિશન લીધું છે, હવે કોઈ પણ કામ અધૂરું મૂકીને ન જવાય, એકવાર ડોક્ટર બની જાઓ પછી આવો. ડોક્ટર બની ગયા, પછી નારદજી આવ્યા અને કહે હવે તો ચાલ. બોલે કે ડોક્ટર તો બની ગયો છું, પણ મારી ઈચ્છા વર્ષોની હતી કે મોટું હોસ્પિટલ મારે કરવું છે. એ મોટું હોસ્પિટલ થઈ ગયા પછી આવ્યું, અને જ્યારે મોટું હોસ્પિટલ થઈ ગયું આખા ગામમાં સૌથી મોટું બન્યું. બોલે હવે તો ચાલ. બોલે આઈશ તો ખરા, પણ મારા માતા પિતાની બહુ ઈચ્છા છે કે એક મિનિટ દીકરો છું તો મારા લગ્ન થઈ જાય પછી આવે. ઠીક છે, એના લગ્ન થયા. નારદજી પાછા આવે અને પાછા આવીને કહે કે જો તારા લગ્ન પણ થઈ ગયા હવે તો ચાલ. બોલે મારા એક મિનિટ દીકરો મારા પિતાનો છું અને એમની બહુ ઈચ્છા છે કે એમના પૌત્રનું મુખ જોઈને ઈચ્છા. બોલે ઠીક છે. એક દોઢ વર્ષ પછી એમને દીકરો થયો, પાછા આવે અને કહે કે હવે તો ચાલ. બોલે હવે મારા માતા પિતાનું છત્ર રહ્યું નથી ને આ બાળક નાનો છે, શું કરશે, એકવાર આ થોડો મોટો થઈ જાય પછી આવીશ, પણ આવું ચોક્કસ છે. ઠીક છે,
હવે દીકરો થોડો મોટો થઈ ગયો, બોલે હવે તો ચાલ, પણ દીકરો યુવા થયો છે, એક જ ઈચ્છા છે કે એને પરણાવીને જાવ તો સેટલ થઈ જાય, હજી રમતિયાળ બહુ છે, બોલે ઠીક છે. એને લગ્ન થયા, લગ્ન થયા, બોલે હવે તો ચાલ, બોલે લગ્ન તો થઈ ગયા પણ બહુ ઈચ્છા છે કે પૌત્રનું મુખ જોઈને ચાલે. દાદાજી કે ઠીક છે પછી આવીશ. જયારે એને પૌત્ર થયો, દાદાજી પાછા આવ્યા અને પાછા આવ્યા એટલે હવે તો ચાલ, હવે તો ઘરડો થયો છે, હવે તો ચાલ. એટલે કે ના આવું તો છે પણ મારા દીકરાની બહુ આવી છે, જરાય જવાબદારી નથી, અને આટલી મહેનત કરીને આટલો મોટો બંગલો બનાવ્યો, આટલું જાવ દલાલી કરી અને બધું ખુલ્લું મૂકીને ચાલી જાય છે, થોડી સેટલ થાય પછી આવીશ. જ્યાં નારદજી પાછા આવ્યા ત્યાં સુધી આનું મૃત્યુ થઈ ચુક્યું હતું અને શ્વાન બની અને દ્વાર પર જન્યું હતું, અને શ્વાન બની દ્વાર પર પહેરો વર્તો હતો. નારદજી કહે કે જો તારી આશક્તિમાં તારી આ દશા થઈ કે ઘર ખુલ્લું મૂકીને કોઈ ચાલ્યું ના જાય, એની ચિંતામાં શ્વાનની જોડી તને મળી અને શ્વાન બનીને ઘરની બહાર પહેરો ભરે છે, હવે તો ચાલ. એટલે કે ના હજી થોડું ધ્યાન રાખું, મારી સંપત્તિ આટલી છે, કોઈ લઈ ના જાય, કોઈ લઈ ના જાય. થોડા દિવસ પછી આવું, જ્યાં થોડા દિવસ પછી આવ્યા તો આ શ્વાન પણ મરી ચુક્યું હતું અને સાપ બનીને જન્મ્યો હતો ઘરના આંગણામાં, સાપ બનીને ઘરની રખેવાળી કરતો હતો. નારદજી કહે અરે સાપ બનીને આ રહ્યો છો, હવે તો ચાલ, તને અવસર આપું છું પ્રભુના ધામમાં જવાનું, પણ ન માન્યો. ત્યાં નારદજી અને મને વાત કરતા હતા, ત્યાં એનો નાનકડા પૌત્ર બધા બાળકો રમતા રમતા બગીચામાં આવ્યા અને નાનકડા બાળકને જોઈને એ સાપના રૂપમાં હતા એ દાદાને વિચાર આવ્યો કે આને હું વાલ તો કરું, અડું તો ખરા મારા બાળકને, કેટલો વાલ લાગે છે. અને એમ વિચાર કરી જ્યાં એના પૌત્રને અડવા ગયો અને એની પુત્ર વધુ જોયું કે આ સાપ મને હેરાન કરવા આવી રહ્યો છે, અને એના દીકરાને બૂમ પાડીને બોલાવ્યો અને એની વહુ અને એનો દીકરો બંને લાકડી લઈને આવ્યા અને સાપના માથામાં એવા પ્રહાર કર્યા, એવા પ્રહાર કર્યા. પેલો કહેવા જાય છે કે હું બીજો કોઈ નથી, તારો પિતા છું, અને આજે કોઈ સાંભળવા તૈયાર નહીં. જોર જોરથી લાકડીઓના પ્રહાર માથામાં થવા લાગ્યા, ડરને મારે ડરમાં ઘૂસી ગયો છે, ડરમાંથી માથું કાઢે ને જોરથી લાકડી પડે, જોરથી લાકડી પડે. ત્યારે નારદજી કહે હજી આ શક્તિ રાખી છે, આ એ જ પરિવાર છે કે જેને પ્રસન્ન કરવા માટે, જેની કાળજી રાખવા માટે તું કેટ કેટલા જન્મો સુધી આમને આમ રહ્યો, કેટલી કેટલી આશક્તિ કરી, આજે જો એ જ લોકો તારા માથે લાકડી લઈને ઉભા છે, એ જ લોકો તને લાકડી મારવા તૈયાર થયા છે, એ જ લોકો તારા પર પ્રહાર કરવા તૈયાર થયા છે. અને ત્યારે જીવનની વાસ્તવિકતા એને સમજમાં આવી અને એને કહ્યું કે હા હું હવે આપની સાથે આવીશ, તો આ સંસારના ઘાટ આપણે આપની આજુબાજુ એટલા મોટા ઉભા કરી દીધા છે કે જેની પાછળ આખી જિંદગી ઘસાવ, આખી જિંદગી ઘસાવ, છતાં કઈ સાર ન નીકળે એનું નામ સંસાર. આખી જિંદગી ઘસાતા રહેશો તો પણ દુનિયામાં તમે કોઈને રાજી નહીં કરી શકો, હંમેશા તમારા માટે ફરિયાદ રહેશે, તમારા માટે કમ્પ્લેન રહેશે, એનું નામ બધા પરિવાર સંસાર, એનું નામ સંસાર. અને એટલા માટે કહ્યું કે આપણે પોતાની આસપાસ આ સંસારના ઘાટ એટલા મોટા ઉભા કરી લીધા છે કે નદીઓ કહે કે પ્રભુની પાસે જઈ શકતી નથી, અને ગોપીઓ કહે જો જેવી દશા આ નદીઓની છે એવી જ દશા આપણી પણ છે, કે જો પ્રભુ આપણું નામ લઈને બોલાવે છે, પ્રભુ આપણને પોકારે છે, તો પણ આ સંસારના ઘાટ ઓળંગી શકાતા નથી અને પ્રભુની પાસે જઈ શકાતું નથી. પણ આ નદીઓને એટલી ચિંતા થાય, એટલી પીડા થાય કે પોતાની અંદર લહેરો ઉછળવા લાગે. સખી કે જો તો ખરા આ નદીઓમાં જે લહેરો ઉછળી રહી છે શું છે? બોલે આ નદીઓની ઉછળતી લહેરો એ લહેરો નહીં, એ તો નદીઓના ઊંચા કરેલા હાથ છે, પ્રેમ વેપિત ભુજા. આ નદીઓની ઊંચી કરેલી ભુજા છે. નદીઓને લાગ્યું કે આમ પ્રભુ એટલા દૂર ન પધારી જાય, અમે તો એની પાસે જઈ શકતા નથી, પણ કૃપા કરી જો પ્રભુ પધારે તો અમે આ સંસારના બંધનોને તોડી શકીએ. પણ જ્યારે પ્રભુ ધીમે ધીમે ચાલતા આગળ પધારવા લાગ્યા, કારણ કે એ તો ગાયોને ગોતતા હતા, અને નદીઓને લાગે અમને બોલાવી રહ્યા છે, ક્યાં પ્રભુ દૂર ન ચાલ્યા જાય કે અમે દેખાઈએ નહીં, અમારા ઉપર દ્રષ્ટિ ન પડે, અને નદીઓમાં લહેરો ઉછળવા લાગી. બોલે આ લહેરો નહીં, આ તો નદીઓના ઊંચા કરેલા હસ્ત છે, કે પ્રભુ કોઈ કાદવમાં પડ્યું હોય તો પોતે નીકળવાનો પ્રયત્ન કરે, તો જેટલો જેટલો નીકળવાનો પ્રયત્ન કરે એટલો ઊંડો ને ઊંડો ધસતો જાય, એ તો કોઈ બહારથી આવી એનો હાથ ખેંચે ત્યારે નીકળી શકે. તો હે પ્રભુ, અમે પણ આ સંસારના ઘાટને ઓળખી શકવા માટે શક્તિમાન નથી. પોતાની ભુજા ઊંચી કરીને કહે પ્રભુ હવે તો આ હાથ પકડીને ખેંચો તો આ સંસારના બંધનોને તોડી શકીએ. તો ગોપી કહેવા લાગી હતી સખી જ્યારે નદીઓએ એવી રીતે પ્રભુને પોકાર્યા તો શું પ્રભુએ એમની વાત સાંભળી, પ્રભુ એમની પાસે એમને બોલાવ્યા? એ કહે કે દુર્ભાગ્યનું આ જીવનમાં કોઈ ના હોય, જેવી દશા આપણી થઈ એવી દશા એ સરિતાની થઈ,
એ સરિતાની પણ પ્રભુએ ન સાંભળ્યું અને ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા ત્યારે એ નદીઓએ પવનને વિનંતી કરી કોને વિનંતી કરી વાયુ દેવતાને અને વાયુ દેવતાને વિનંતી કરતા કહેવા લાગ્યા કે જો અમારી દશા તો એ વિરહીની સ્ત્રી જેવી છે કે જે પ્રભુની પાસે જઈ શકતી નથી પ્રભુને મળી શકતી નથી અને પ્રભુના વિયોગમાં જો ગોપીઓ કયા નદીઓની દશા પેલી વિરહીની સ્ત્રી જેવી થઈ ગઈ છે આ આસપાસની જો સરિતાઓની આસપાસ જે ઝાડી ઉગી છે ઝાડી શું છે જેના પ્રીતમ ચાલ્યા ગયા હોય અને વિરહીની સ્ત્રીના જેમ વાળ વિખરાયેલા હોય તો આસપાસ રહેલી ઝાડીઓ બીજું કાંઈ નહીં આ તો સરિતાઓના વિખરાયેલા કેશ છે આસપાસ રહેલા ખાડાઓમાં જ્યારે કાદવ થયેલું છે બોલે આ કાદવ શું છે બોલે આ કાદવ બીજું કાંઈ નહીં જ્યારે કોઈના વિયોગમાં રડતા રડતા આંસુ આંખમાંથી નીકળે અને જેમ કાજલ વહેવા લાગે આ સરિતાઓના વહાયેલા આંસુ છે અને જેમ રોગી હોય તો એ ઈલાજ માટે વ્યાકુળ થાય એમ આ નદીઓ પણ પવન દેવતાને કહે છે કે હે પવન દેવતા અમે તો પ્રભુના વિયોગમાં તડપી રહ્યા છીએ મરી રહ્યા છીએ અને અમને બચવા માટેની ઔષધિ એક જ છે બોલે શું હે વાયુ દેવતા અમે તો પ્રભુની પાસે જઈ શકતા નથી પણ એવી કૃપા કરો કે તમે ઉડતા ઉડતા જાઓ અને જ્યાં મારા પ્રભુ ચાલતા ચાલતા પધારતા હોય એમના ચરણની રજ લઈને લઈ આવો અને અમારી ઉપર એનો અભિષેક કરી દો અને પ્રભુની ચરણનો અભિષેક આપ અમારી ઉપર કરશો તો અમને લાગશે કે અમારી પીડા શાંત થઈ અને આ નદીઓ પણ પ્રભુના ચરણની રજની કામના કરે છે કે હે પ્રભુ આ ચરણની રજ અમને મળે ભક્તો પણ ગાય છે ને રાધે તેરે ચરણો કી Yeah.
Yeah.
પ્રકારની ઔષધિ છે. હે પ્રભુ, આપ ન મળો પણ કમતી કમ એ રજ તો મળે, અને રજ અમારી ઉપર આ વાયુદેવ છાંટે તો અમારી પીડા દૂર થાય. તો સખી કહે કે શું એ નદીઓનો મનોરથ પૂરો થયો? ના સખી, જેવી દુર્ભાગ્ય આપણે એવી દુર્ભાગ્ય એ સરિતા રડતી રહી તડપતી રહી, પણ પ્રભુ તો એની ગાયો ગોતવામાં લાગેલા હતા. અને જ્યારે ગાયોને શોધવા ગયા અને એમને શું ખબર કે નદીઓ અહીંયા પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળી વ્યાકુલ બની છે, તડપી રહી છે, આંખોમાંથી આંસુ સારી રહી છે, અને વાયુદેવની વિનંતી કરી કે આપ ચરણ લઈ અમારા ઉપર છાંટી દો. પણ એ વાયુદેવે પણ સરિતાઓની વિનંતી ન સાંભળી. તો આ કયા મહિનાની લીલા છે? જેઠ મહિનાની લીલા. અને જેઠ મહિનાની લીલામાં પ્રભુના દર્શનનો તાપ કોને થયો? સરિતાઓને થયો. પ્રભુએ જ્યારે જેઠ મહિનામાં વેણુનાદ કર્યો તો આ વેણુનાદ સાંભળ્યો કોણે? સરિતાઓ. પણ પ્રભુને મળી ન શકી તો એ સરિતાઓને આ મહિનામાં એટલો તાપ થયો, એટલો તાપ થયો કે સહન ન કરી શકી. પ્રભુની પાસે આવી તો પ્રભુ કહ્યું કે આ જેઠ મહિનામાં હે સરિતાઓ, હે નદીઓ, તમને મારા દર્શનનો તાપ થયો પણ તમે મને મળી ન શકી, તો તમારો મનોરથ પૂરો કરવા માટે આ જ મહિનામાં હું નૌકા વિહાર કરીને તમારી પાસે આવું છું. જેઠ મહિનામાં પ્રભુ નૌકા વિહાર કરે છે. નૌકા વિહાર કેમ કરે છે? કારણ કે આ એ મહિનો છે કે જે મહિનામાં એ ગોપીજનોને એ નદીઓને પ્રભુના દર્શનનો તાપ થયો હતો. અને નૌકાની અંદર બેસીને પછી ગોપીજનો કહે કે પ્રભુ આપ તો કહો છો કે આપ બ્રજના રાજા છો, પણ મને બતાવો આપનો રાજ્યાભિષેક થયો છે? પ્રભુ કે ના. તો ગોપીઓ કહે પ્રભુ આ જેઠ મહિનામાં આપે નદીઓના મનોરથ પૂરા કરવા છે, તો આજે આ જલ્દી આપનું રાજ્યાભિષેક કરીએ. એમ કરી પ્રભુને યમુનાજીમાં ઉતાર્યા અને બધી ગોપીઓ જલ લઈ લઈ પ્રભુની ઉપર છાંટવા લાગી. એને જ કહેવાય સ્નાન યાત્રા. સ્નાન યાત્રા આપણે આવે છે, આખી રીતે જલ્દી સ્નાન કરાવીએ છીએ, તો સ્નાન યાત્રા પણ આવે. અને આ એ જ મહિનો છે કે જે મહિનામાં નદીઓનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજી નૌકા વિહાર કરે. તો એ નૌકા વિહારની લીલાનું એક કડીની અંદર આપણે અનુભવ કરીએ, અને પછી આજના આપણે અમુક કાર્યક્રમ છે અને દર્શન પણ કરશે. તો એક કડી નૌકા વિહારના બોલાવીશ કે આવીને વર્ણવશે.
ખૂબ સારા પોતે જાણીતા અવતર પણ છે, પ્રેરણાનું ઝરણું ઇત્યાદિ ઘણા અદભુત પુસ્તકો એમને દ્વારા પ્રકાશિત થયા છે અને અનેક અનેક લોકો અશાંતિમાંથી શાંતિ ભણી. સીતાબેન બદયાણી અને સોનલબેન રાયચુરા રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવ્યા છે પુષ્ટિ પરિવાર લેસ્ટર થી. તો હું એમને ઉપર આવવા વિનંતી કરીશ સ્ટેજ ઉપર. સ્મિતાબેન બદયાણી અને સોનલબેન રાયચુરા પુષ્ટિ પરિવાર ના લેસ્ટર ના રિપ્રેઝેન્ટેટિવ, આપણે એમને તાળીના ગણગણાટ થી વધાવી લઈએ. અને હમણાં જ પુષ્ટિ પરિવાર લેસ્ટર દ્વારા વોક ફોર કોઝ યોજવામાં આવ્યું હતું, આપણે બધાએ ફોટોઝ જોયા હશે. ખૂબ સુંદર પુષ્ટિ પરિવાર યુકે ના આ બધા જે કાર્યક્રમો છે, એક્ટિવિટીઝ ચાલતી હોય છે, એમાંથી લેસ્ટરમાં સૌ પ્રથમવાર વોક ફોર કોઝ થયેલો અને ખૂબ બધા જણા એમાં જોડાયેલા. આપણે વિડીયોઝ અને ફોટોઝ જોયેલા હતા અને કદાચ જો આપણે ના જોયેલા હોય તો પુષ્ટિ પરિવાર ડોટ કોમ પર આપણે જઈને જોઈ શકીએ છીએ વેબસાઇટ ઉપર. પુષ્ટિ માર્ગના કાર્ય માટે પોતે જોડાઈ ગયા અને એવું સુંદર આયોજન હમણાં લેસ્ટર ખાતે કર્યું કે જેમાં વોક ફોર કોઝ માટે થઈને વિક્ટોરિયા પાર્ક ની અંદર એમણે આખું વોક એરેન્જમેન્ટ કરી, ઘણા બધા લોકો જોડાયા અને લગભગ આવનાર કઈ તારીખે આ 19 ના એ લોકો લગભગ જે હોમલેસ હોય ને જે આપણે માર્કેટપ્લેસમાં જઈને લગભગ 90 લોકોને આ લોકો આપણા તરફથી ફીડ કરવાના છે. એની સુંદર પ્રવૃત્તિ અમે જ્યાં થઈ રહી છે તો જોરદાર તાળીઓ આપણે પાડીશું. આ પ્રવૃત્તિઓ લંડન પૂરતી સીમિત ન રહી આખી યુકેમાં ફેલવી જોઈએ અને લેસ્ટર માટે થઈને જેમ આ બંને જેમ લીડ દીધી છે, લોકો જોડાવા લાગ્યા છે, એમ આ યુકેના ગામે ગામમાં આપણી પ્રવૃત્તિઓ શરૂ થાય, જોય ઓફ ગિવિંગ, વોક ફોર કોઝ અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ શરૂ થાય એની ખૂબ આવશ્યકતા આ સમયની અંદર છે. તો જોરદાર ફરી પણ તાળી પાડી અને એ જ આશા રાખીશું કે પ્રભુની કૃપા ખૂબ રહે અને આ તો એક શરૂઆત થઈ છે. આના પછી દરેક પ્રોગ્રામ ગમે ત્યાં થાય ત્યારે બંનેને ખાસ અમારે બોલાવવા પડે કે હવે આ વર્ષે આ કર્યું એવી આશા રાખું છું. બધા જોડાય અને બધાના ઘરે જઈને બધી હવેલીમાં જઈને મોટા મોટા જે વડીલો બધા વૈષ્ણવ છે એ બધાને લિફ્ટ આપીને લોકોની કારની સર્વિસ આપીને બધાને ભેગા કરીને ત્યાં વિક્ટોરિયા પાર્ક લઈ આવ્યા હતા અને બધા જે બધા જેના વડીલો જે સેવામાં હતા હવે એ લોકો બધા આ લોકોની ઘરે જઈને સામગ્રી પણ બનાવશે, આ હોમલેસ દેવા માટે ફૂડ પણ બનાવશે અને હવે એ લોકોને શિંગાર સિદ્ધિ પણ કરવું છે ત્યાં. અને વી આર ઓલ્સો ડુઈંગ વન ભોજન જે યોગ્ય આપણે જેટલી ટાઈમ્સ છે બધાને અમે ઇન્વાઇટ કરવાના છે કે એ ભોજનમાં પણ એક છાપપૂર્ણ રીતે બધા વૈષ્ણવ ત્યાં જોડાશે. સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક અમે અરેન્જ કરવાના છે. તો લેસ્ટ વાળા બે ઓર્ગેનાઇઝ કર્યું છે પણ યુકે અહીંયા લંડન વાળા પણ જોડાશે, તેના માટે આપણે કોચ લઈને જવાના છે જેથી બધા આપણે જોડાઈને પુષ્ટિ પરિવાર યુકે રિપ્રેઝન્ટ કરવું છે. ઇટ ઇઝ અ યુકે વન, નોટ લંડન. સો થેન્ક યુ વેરી મચ યાકબજી ફોર કમિંગ ટુ ટુડે એન્ડ આઈ રીલી એપ્રિશિએટ યોર સપોર્ટ. થેન્ક યુ.
અને આ તો બધી વાત થાય છે કે જે બધી એક્ટિવિટીઓ ચાલી રહી છે અને આગળ જે બધા આયોજન થવાના છે, પણ જેમ કે મેં કહ્યું કે દ એટલે દૂધ જેવા, એટલે કે દૂધમાંથી કથા દ્વારા વૈષ્ણવ બનાવે, બ્રહ્મ સંબંધ અપાવે અને ઘીની જેમ સેવા સ્વરૂપને પુષ્ટ કરી સેવા કરે. તો આ સાક્ષાત મેં તો મને ભગવદ્ કૃપાથી આપશ્રી કૃપાથી ખાલી નામ આવ્યું, પણ આજે સાક્ષાત એના દર્શન થઈ ગયા કે આપશ્રી જેમ કહ્યું કે બ્રહ્મ સંબંધ લીધું અને હજી તો લાસ્ટ વખત જ્યારે મળ્યા ત્યારે અને આ વખતે તો પુષ્ટિ પરિવાર લેસ્ટરના રિપ્રેઝેન્ટેટિવ પણ થઈ ગયા. તો આવા સુંદર કાર્યક્રમો આપણા પુષ્ટિ પરિવાર યુકે દ્વારા થતા જ રહે છે અને ખાસ કરીને એ કે બધી પ્રવૃત્તિઓ થાય છે, થવાની છે, પણ આ જે નારાયણ કવચ માટે મનોરથીઓ જે બન્યા અને ગઈકાલે તો ખૂબ બધો આપશ્રીની વાણી એટલી સ્પર્શી ગઈ ગઈકાલે બધાને અને ગ્રહણ રક્ષાબંધન હતું, ઇન્ડિયામાં ગ્રહણ હતું ને જેમ આપશે કહ્યું કે નારાયણ કવચ સ્પેશિયલી ગ્રહણમાં જ લખાવવામાં આવે છે અને એ રીતે તૈયાર કરવામાં આવે છે. તો ગઈકાલે આટલો સુંદર દિવસ કે 7મી તારીખ, મને એક્ઝેક્ટલી તો યાદ નથી કે કેવી રીતે 7 અને 13નું કીધું હતું, પણ 13-7 એવું કંઈક હતું. એટલે એ જે સુંદર રીતે જે બધું થયું હતું તો એમાં મનોરથી ઓલરેડી જોડાયા હતા અને ગઈકાલે એટલી સુંદર વાણી સ્પર્શ થઈ ગઈ કે એ દિવસે ગ્રહણમાં લખાયેલું હતું અને ગ્રહણના દિવસે પછી આજે આપણે ચાલુ જ્યારે યુગલ ગીત રસપાન શરૂ થયું તો કેટલા બધા આજે મનોરથીઓ જોડાઈ ગયા પાછા ઘરે જઈને. એમને પણ થયું કે આવો મોકો તો મિસ ના જ કરવો જોઈએ. જ્યારે આપ શ્રી સાક્ષાત વલ્લભ અહીંયા બિરાજમાન હોય યુકે ઉપર, યુકેના ધરતી પર, અને યુગલ ગીત રસપાનનો અવસર મળતો હોય અને એમાં પણ નારાયણ કવચનું જ્યારે જો આપણને પૂજન આપશ્રીના હેઠળ કરવામાં આવતું હોય તો પછી આવો મોકો ડેફિનેટલી મિસ ના કરાય. એટલે અમને ખૂબ બધી ઇન્ક્વાયરીઝ આવી, આજે ઘણા બધા મનોરથીઓ નવા જોડાણા, તો એ બધાને ફરીથી અમે વેલકમ કરે છે પુષ્ટિ પરિવાર યુકે દ્વારા. અને આમ ને આમ અમારી સાથે જોડાઈ રહો અને પ્લીઝ પોતા આપને કોઈ બી ઇન્ફોર્મેશન માહિતી વધારે જોતી હોય તો આગળ ઇન્ફોર્મેશન ડેસ્ક ઉપર આપણને માહિતી મળશે. રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપર આપણે મનોરથી બનવા માટે રજીસ્ટર થઈ શકીશું. અને કાલે આજે નામ મનોરથના દર્શન છે એટલે અત્યારથી કહી દઉં છું બધાને કે પ્લીઝ બધા એક લાઈનમાં જજો. હમણાં આપશ્રીની આપણે આરતી કરીશું અને પછી જે જે શ્રી નીચે પધારીને દર્શન ખોલશે અને આરતી થશે, બધા એક લાઈનમાં ધક્કમથી કરાગર કરીશું. તો આજે નામ મનોરથના દર્શન અને કાલે હિંડોળાના દર્શન થશે, ફ્રૂટના હિંડોળાના દર્શન. એટલે કાલે આપણે બધા પિંક પહેરીને આવીશું, ગુલાબી. આજે બધા ખૂબ સુંદર અહીંથી દેખાઈ રહ્યા છે સ્ટેજ પરથી બધા બ્લુ, એવી જ રીતે કાલે પિંક પહેરીને આવીશું. અને હવે હું મુખ્ય મનોરથીને ઉપર આરતી કરવા માટે વિનંતી કરું છું ઉપર આવે આપણા ગિરિરાજ કેટરર્સ વાળા જ્યોતિબેન અને ગિરીશભાઈ શાહ અને એમના બાળકો પણ અહીંયા આવેલા છે. તો રાજભાઈ અનુષીબેનને બધાને ઉપર આ વિનંતી અને આપણા કુલદીપભાઈ અને પરિવારમાંથી નીનાબેન અને ગિરીશભાઈ નંદોલાને ઉપર આ વિનંતી કરું છું.
શ્યામ